ब्रह्मानंदम परम सुखदम केवलं ज्ञानमूर्ति द्वंद्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधीशाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरु तम नमामि। लोकाविरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरंतं श्रीरामचंद्रं शरणं प्रपद्ये मनोजवं मा रुततुल्यवेगं जितेन्द्रियं वो धीमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये जनक जगजननी जानकी अतिशय प्रिय करुणा मंगल बा
महावीर बिनवऊ हनुमाना, महावीर बिनवऊ हनुमाना। राम जासु जस आप स्वागतम रामा शरणागतम स्वागतम शरणागतम स्वागतम। हरे कृष्णा हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम हरे हरे। मंदिर मंदिर प्रति करि शोधा, मंदिर मंदिर प्रति करि शोधा। देखे जहत अगणित जो गय दशानन मंदिर माही, अति चित्र कही जात सुनाही, अति शयन किन है देखा कपिते ही, मंदिर महनहिं दिख वही दे, मंदिर महनहिं दिख वही दे। देखे जाता अगणित जो मंदिर मानई दिखी वही दे, मंदिर मानई दिखी वही दे।
ભગવાનની કથાના પ્રથમ દિવસે આપ સૌ શ્રોતાઓના અંતઃકરણમાં સાક્ષી સત્તા રૂપે બિરાજમાન એ પરાત્પર બ્રહ્મ રામભદ્રની ચેતનાને અહીંથી મારા નમન. ભગવાનની કથા અને આપ સૌ મુમુક્ષોનો આવા સમયમાં ખૂબ નજીકથી સંયોગ આ પણ કથાના પ્રવાહનો એક વળાંક છે. આમે આખી રામાયણની કથામાં જેટલા પણ એના વક્તા છે, શિવ તેના આદિ વક્તા, શ્રોતા તો એક પાર્વતી છે, કોઈ ભીડ જોવા નથી મળતી. બીજા એક યાજ્ઞવલ્ક મુનિ એના વક્તા છે, ભરદ્વાજ મુનિ એના શ્રોતા છે, આ પણ બે જણા છે. કાગભૂષુંડની સભામાં થોડી ભીડ છે, એક ત્રીજા વક્તા છે, ગરુડ તેના શ્રોતા છે, અને બધા 20-25 પક્ષીઓ કનુભાઈ. અને બિલકુલ આ રીતથી ભગવાનની કથા હોય છે. વર્તમાન કાળ અને મને પણ એ પ્રવાહમાં કથા કહેવાનો એક અવસર છે. ઘણા સમયથી આખી કથા તો આપણે કહી રહ્યા છીએ, પણ ભાગવત હોય, રામાયણ હોય, મહાભારત હોય, કોઈ એક વિષયને મુખ્ય રાખીને આપણે કથાના પ્રવાહમાં ઉતરતા હોઈએ છીએ. ઘણા સમય પહેલાં નવધા ભક્તિ ઉપર 30-એક દિવસ બોલ્યા. આ કથામાં પણ ભગવાન ભાઈ રામચરિત માનસનો એક પ્રસંગ લઈને આખી કથા તો કહેવી જ છે, જેવી મોજ, પણ એક પ્રસંગને મુખ્ય વિષય રાખીને આપણે તુલસી દર્શન કરીએ, આ રામચરિત માનસના માન સરોવરમાં આપણે બધા આવો અને સ્નાન કરીએ, વિષય એવો નક્કી કર્યો છે કે ભગવાન રામ, તમે આપ સૌ કથા જાણો છો, પ્રવસણ પર્વત ઉપર ચોમાસું કરવા રોકાયા છે, અને ચતુર્માસ પૂરો થયો એટલે સુગ્રીવ સેનાને લઈને આવ્યો, વાનરોની ટુકડી પાડી દીધી છે ભગવતી સીતાની ખોજ કરવા માટે. એક ટુકડી ઉત્તરમાં ગઈ, એક પૂર્વમાં, એક પશ્ચિમમાં, અલગ અલગ દિશાઓમાં વાનરરાજ સુગ્રીવે ભગવતી સીતાની ખોજ કરવા માટે ટુકડીઓને મોકલી છે. એમાં 12 વાનરોની એક ટુકડી, જેના આગેવાન અંગદને બનાવવામાં આવ્યા છે, જેમાં કેસરી, હનુમાન, જામવંત જેવા 12 જણની ટુકડી છે, અને એને દક્ષિણ દિશા તરફ મોકલવામાં આવી, જે દિશામાં શક હતો કે રાવણ આ દિશામાં ગયો છે. અને 12 જણની ટુકડી ભગવાનભાઈ ભગવતી સીતાની ખોજ કરતા કરતા એક તપસ્વી સ્ત્રીની ગુફામાં પાણી પીવાને ગયા, તમે કથા જાણો છો. અને એ તપસ્વી સ્ત્રીએ બધાને કંદમૂલ ફળ આપ્યું, સુલભા તેનું નામ, રામાયણમાં તુલસીએ તો નથી લખ્યું પણ વાલ્મીકીજી એનો ઉલ્લેખ કર્યો છે. એ સુલભા નામની તપસ્વી સ્ત્રીએ બધાને ઠાંડે સકલ સિંધુ કે તીરા, આંખ બંધ કરીને બધાએ આંખ ખોલી, ત્યાં રામેશ્વરના દરિયા કિનારે બસ પાણી જ પાણી છે, એ જગ્યાએ બધા આવીને ઊભા છે. ભગવતી સીતાની ખોજ કરવા નીકળ્યા અને બધાના મનમાં અનેક પ્રકારની નિરાશા વ્યાપી જાય છે કે હવે દરિયાથી આગળ તો કાંઈ છે નહીં, સીતાની ખોજ કર્યા વગર આપણે પાછા જવું પડશે. અને
તમે જાણો છો કથાને, એ જ વખતે સંપાતિ નામનો ગરુડ આવે છે, સંપાતિ નામનો ગીધ આવે છે જેની પાંખો બળી ગઈ છે, અને પછી આ વાનરો અને એમનો સંવાદ ચાલે છે. એ કહે છે, હું ભગવતી સીતાને જોઈ શકું છું અહીંથી 400 જોજન દૂર લંકા, સોનાની લંકા છે અને તેમાં અશોક નામની વાટિકા છે, ત્યાં અશોક વૃક્ષના નીચે સુક લકડી કાયા અને માથા ઉપર જટા છે, અને તેવા ભગવતી સીતાને અને જોયા છે. હું જોઈ શકું છું પણ જઈ શકતો નથી. અને આપ બધાએ જાણો છો, એમાં એ ભગવતી સીતાની ખોજ કરવા માટે બધા જુદા જુદા બાના બતાવે છે કે અંગત કહે છે હું જાઉં ખરો પણ પાછો નહીં આવી શકું. જામવંત કહે છે જો મારી જવાની હોત તો જવાનીમાં તો મેં મારી જવાનીમાં તો મેં આવું આવું કર્યું હતું. ભગવાન જ્યારે વિરાટના વામનમાંથી વિરાટ થયા ત્યારે આખા વિરાટની મેં 7 વખત પ્રદક્ષિણા કરી હતી, જામવંત કહે છે, પણ હવે હું જરટ થયો છું, ગરડો થયો છું, હું જઈ શકતો નથી. દૂર ખૂણામાં બેઠેલા હનુમાનજીને જામવંતજી એમના સ્વરૂપની યાદ કરાવે છે. બાલ સમય રવિ બક્ષ લ્યો તપતી નહુ લોક ભયો અંધિયારો. અને હનુમાનજી કનક ભુદ્રાકાર શરીર ધારણ કરે છે. અને આપ કથા જાણો છો સુંદરકાંડની, તે કથામાં હનુમાનજી દરિયાની છલાંગ લગાવીને સીતાજીને મળવા ગયા છે. આ પ્રસંગ મુખ્ય રાખીને મારે આ કથાના પ્રવાહમાં ઉતરવું છે. સીતાની ખોજ કરી છે હનુમાનજીએ, રસ્તામાં એમને મેનાર્ક મળ્યો, સુરસા મળી, પેલી લંકીની મળી, પેલી સિંહિકા મળી જે પડછાયામાં આકાશમાં ઉડતા પક્ષીઓના પડછાયા પકડતી હતી, બા સોનાની લંકા લંકીની મળી, મચ્છરનું રૂપ લઈને જોવા નીકળ્યા છે. અને તે વખતે બાબાજી લખે છે, મંદિર મંદિર પ્રતીક શોધા દેખે જહાં તહાં અગણિત જોધા ગયું દશાનન મંદિર માહી અતિ વિચિત્ર કહી જાત સો નાહી શયન કિન્હે દેખા ક પીતે મંદિર માં નહીં દીખી વઈ દે. રામાયણમાં એક પ્રસંગ એવો છે બા, જેમાં હનુમાનજી સીતાની ખોજ કરવા નીકળ્યા છે અને કેટલાક એમને સહાયકો મળ્યા, કેટલાક એમને રોકનારા મળ્યા, એમની શું શું મનોદશા હતી અને સીતાજીને કેવી રીતે મળ્યા. પણ રામાયણની કથા બા કોઈ વાર્તા માત્ર નથી કનુભાઈ. રામ કથા કો, ભાગવત કથા કો, મહાભારત કથા કો, કનુભાઈ આ પ્રત્યેક કથા અત્યારે હાલ પણ પ્રાસંગિક છે. પ્રત્યેક મનુષ્ય કાંઈક ના કાંઈક ખોજી રહ્યો છે. જુઓ, તમે સવારથી ઉઠ્યા છો તે સાંજ સુધી કંઈક ખોજવાના. અરે એક નાની કીડી તમે જોજો, એ પણ ખોજી રહી છે. રાતે 2 વાગે બત્તી કરો તો, એ બત્તી કરો તો પણ આમ ચાલતી છે. જીવ માત્રની કોઈ ખોજ છે, ચાહે એને શેની ખોજ છે ખબર હોય કે ના હોય, પણ જીવ માત્ર ખોજી રહ્યો છે. અને એ ખોજ પૂરી ના થાય અને ત્યાં સુધી એની યાત્રા કદી પણ અટકવાની નથી. હા, કોઈ માણસ બોલે ખરો હું નોકરીને ખોજું છું, પણ નોકરી તો મળી ગઈ, પણ શું ખોજ અટકે છે?
આસનાની સાહેબ, કોઈ વ્યક્તિ એમ વિચારે હું ડિગ્રીને ગોતું છું, પણ ડિગ્રી મળી ગઈ પણ શું ખોજ અટકી ગઈ? કોઈને રાજગાદીની ખોજ હોય અને રાજગાદી ખોદી લો તો પણ જીવનની ખોજ અટકવાની નથી. કારણ કે પ્રત્યેક મનુષ્ય ખોજી રહ્યો છે. હનુમાનજી સીતાને ખોજ્યા, સીતાજીને ખોજ્યા છે, અને પ્રત્યેક જીવ એ સીતાની જ ખોજ કરી રહ્યો છે. અને ભગવાન આદિગુરુ શંકરાચાર્ય કહે છે, સીતા શાંતિ સમાનિતા. આદિગુરુ શંકરનો અર્થ છે સીતા એટલે તે શાંતિ, તે આત્મશાંતિ. સીતા એટલે ભક્તિ, અને એ ભક્તિ અને આત્મશાંતિ યોગીઓની તુરિયા અવસ્થા, જ્ઞાનીઓની બ્રાહ્મી સ્થિતિ રૂપ આત્મશાંતિ, અને ભક્તોની તે ભક્તિ મહારાણી, અને પ્રત્યેક વ્યક્તિ આ સ્થિતિને ગોતી રહ્યો છે, અને જ્યાં સુધી એને ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી એની જીવનની યાત્રા અટકવાની નહીં. ખોડિયા ઉપર ખોડિયા બદલી દે ભગવાન ભાઈ, મોર થાય, પોપટ થાય, ઘોડો થાય, ગધેડો થાય, 84 રાખ આકર ચારી લક્ષ 84 જોની ભ્રમત જીવ અવિનાશ. 400,000 યોનિઓમાં ઘૂમતો ઘૂમતો જોની ભ્રમત, કાલ કર્મ ગુણ સ્વભાવ ઘેરા, ફિરત સદા માયા કર પ્રેરા. આની યાત્રા અટકવાની નથી. અને આવો હનુમાનજીની ખોજ એ પ્રત્યેક જીવની ખોજ છે, પણ હનુમાનજી આપણને તે પથ બતાવી રહ્યા છે, તે રસ્તો બતાવી રહ્યા છે, તેમાં આવતા વિઘ્નો બતાવી રહ્યા છે. અને તમે પણ જો જીવનમાં તે આત્મ ઉપલબ્ધિને, જે ઉપલબ્ધિને કબીર ગ્રહણ કરી છે, ગોરખ ગ્રહણ કરી છે, જે ઉપલબ્ધિને નાનક દેવજી ગ્રહણ કરી છે, જે ઉપલબ્ધિને મીરા, જે ઉપલબ્ધિને નરસિંહ, જે ઉપલબ્ધિને સ્વયં તુલસી, અને એ ઉપલબ્ધિને તમે ગોતી શકો તેના માટે આ કથા છે, જેમાં આ પ્રસંગ લીધો છે, જેમાં હનુમાનજી સીતાની ખોજ એટલે તે આત્મશાંતિની ખોજ. અને વિચાર કરીને જોજો, રામાયણમાં બે જીવોની કથા છે. એક તો મહારાજા દશરથ અને એક લંકાનો રાજા દશાનંદ. લંકાનો રાજા છે. અને મારે કંઈ આટલી 20-25 જણની હાજરીમાં, આટલા 50-100 જણની હાજરીમાં, બધા મારા જૂના માણસોની હાજરીમાં મારે તમને કોઈ પીટી પીટાઈ વાત નથી કરવી. અયોધ્યાના મહારાજા છે દશરથ, અને લંકાનો રાજા છે રાવણ. અને આજે પણ તમે ગાડી લઈને નીકળો તો અહીંથી 1,200 કિલોમીટર અયોધ્યા છે અને 2,000-3,000 કિલોમીટર લંકા છે. આ લંકા અને અયોધ્યા ભૂમિ તો છે જ, પણ હૃદયની એક ભૂમિકા પણ છે. દશરથ એટલે આ 10 ઇન્દ્રિયોનો જે રથ છે, આ શરીર જ દશરથ. આમાં જીવવા વાળા જીવની બે ભૂમિકા હોઈ શકે. 10 ઇન્દ્રિયો વાળા રથમાં જે જીવ જીવી રહ્યો છે એ હું હોય કે તમે હોય, આપણે બે જણા રામાયણના ન્યાયે બેમાંથી એક ભૂમિકાના હોઈશું, કાં તો મહારાજ દશરથની ભૂમિકામાં હોઈશું અને કાં તો દશાનંદની ભૂમિકામાં હોઈશું. હા, અને દશાનંદ પણ એને કહેવાય જેની 10 ઇન્દ્રિયોના ઘોડા. દશાનંદ એના 10 મોઢા. દશરથની ભૂમિકા એ છે આસનાની સાહેબ, જેમાં 10 ઇન્દ્રિયોના ઘોડા અંદર અંતર્મુખ હોય, જેના ઘોડા જેના હૃદયના સિંહાસન ઉપર ભક્તિ મહારાણી સીતા, અથવા તો યોગીઓની તુરિયા, અથવા તો જ્ઞાનીઓની આત્મશાંતિ કોટક સાહેબ, અને તે સહિત ભગવાન રામનું પ્રાગટ્ય થયું હોય, અને જેના હૃદયના સિંહાસનમાં એ બંને બેઠા હોય, જેના હૃદયમાં શાંતિ હોય, એ અયોધ્યાના રાજા દશરથ.
અને આ શાંતિની ખોજ હજુ આજે પણ પ્રાસંગિક છે। કીડીથી લઈને બ્રહ્મા સુધી એવો કયો જીવ હશે જેને સુખ ના જોઈતું હોય, જેને શાંતિ જોઈતી ના હોય? હા, જો સુખ શાંતિ ભક્તિ જોઈતી હશે તો એક દાસરથી રીત છે, અનેક દશાનની રીત છે। હૃદયના અંતર ખૂણામાં આવીને પૂછી જુઓ, હૃદયમાં શું શાંતિ છે? તો આજ હૃદયની ભૂમિકાનું નામ લંકા છે। લંકા, લંક એટલે સંસ્કૃતમાં લંકનો અર્થ પેટ થાય છે, પેટ, પેટમાંની લંક। અને જે દેહવાદી છે, દેહમાં જીવનારા છે, શરીરને હું માનનારા છે, સંસારને સત્ય માનનારા છે, દસ ઇન્દ્રિયોના ઘોડા જેના બહાર દોડી રહ્યા છે, જીભની ફરિયાદ ઉઠી છે, શૈલેશ મોહનથાળ ખાવો છે અને આ માથું રાવણનું છે અને હાલ મોહનથાળ લાવો અને ખાઈ લો, માથું કાપી નાખો ડોક્ટર અને તરત બીજું માથું ઊભું થાય છે, મારે તો આ કપડું પહેરવું છે, આ રાવણનું બીજું માથું છે અને આ માથાને વાઢી નાખો ત્યાં આંખમાંથી, નાકમાંથી, કાનમાંથી, જીભમાંથી, દસે ઇન્દ્રિયોમાંથી જુદી જુદી ફરિયાદો ઉઠતી જાય છે, એક માથું કાપો અને બીજું ઊભું થઈ જાય છે। અરે રે, અને નવ દાડા તો કથા ચાલવાની છે, પણ રામ કથા તો એવું દર્પણ છે જેમાં પ્રત્યેક આપણે આપણી કક્ષાને જોઈ શકીએ અને મોઢા જોઈ શકીએ। થઈ ગયેલી કથા માત્ર કહેવાનું કામ મારું નથી। હા, અને બહુ તપાસ કરીને જોઈશું તો આ જ લંકાની ભૂમિકા આપણી છે જેમાં હનુમાનજી જોવા નીકળ્યા છે। હા, એ શાંતિ મેળવવા માટે હનુમાનજી જે રસ્તો બતાવ્યો અને જે જે વચ્ચે રસ્તામાં અસુરોને માર્યા એની આખી તત્વાર્થ કથા માને તમને આ નવ દિવસમાં કેવી છે। આ તો પહેલો દિવસ છે એટલે હું ખાલી તમને વિશે પ્રવેશ કરાવું છું, પણ ટૂંકમાં પ્રથમ દિવસથી આટલું યાદ રહે તો ઘણું કે લંકા એક હૃદયની ભૂમિકા છે અને અયોધ્યા પણ એક હૃદયની ભૂમિકા છે। અવધ, જ્યાં કોઈ યોદ્ધા નથી અયોધ્યા, અને એ તો દેખીએ જ્યાં ત્યાં અગ્નિત યોદ્ધા, હમણાં હનુમાનજી જોશે અને કેટલા યોદ્ધા અને આપણા હૃદયમાં છે, જ્યારે કામ, ક્યારે ક્રોધ, ક્યારે લોભ, ક્યારે મોહ, ક્યારે મત્સર, ક્યારે ઈર્ષા, અને કેટકેટલાના વચ્ચે આપણા હૃદયની ભૂમિકા ઘેરાયેલી પડી છે અને આ જ લંકાની ભૂમિકા છે। અને લંકાની ભૂમિકામાં શાંતિની ખોજ, આવો ને, લંકાની ભૂમિકામાં શાંતિની ખોજ હો, આ કથાનો મુખ્ય વિષય છે। અને કોઈને શાંતિ જોઈતી હોય તો નવમા દાડે આખી કથાનું તાત્પર્ય પકડાય, આખો જો વાલ્મીકનો વિચાર પકડાય, તુલસીનો ધ્વનિ પકડાય, કહેવાનો સૂર પકડાય, તો આવો હનુમાનજીના પગલે પગલે તમે પણ ગતિ કરી શકો છો અને તે ભગવતી ભક્તિ રૂપી સીતાને, એ આત્મ શાંતિ રૂપી સીતાને પ્રાપ્ત કરી શકો છો અને જોઈ શકો છો। અને હનુમાનજી નીકળ્યા છે, આજે તો મારે વિષય પ્રવેશ કરવો છે, તમે રીત જાણો છો, પહેલા દિવસે વિષયનો પ્રવેશ કરવો, પછી કથા તો નવ દાડા ચાલવાની છે અને રામકથા આખી કહેવાનો જ, પાછું થોડો મારે વિષયમાં પ્રવેશ કરીને પછી કથાના પ્રવાહમાં પણ ઉતરીશ। પણ આ મુખ્ય મુદ્દાને રાખીને આપણે નવ દિવસ સત્સંગ કરવાને માટે ભેગા થયા છીએ। એમાં જે પ્રમુખ ચોપાઈ લીધી છે એ વચ્ચેથી લીધી છે, પ્રસંગ તો હનુમાનજી ઉડ્યા ત્યાંથી શરૂ થાય છે અને આવતીકાલે લઉં, પણ હનુમાનજી નીકળ્યા છે, જે ચોપાઈની આપણે આ કથાના પ્રવાહમાં જેને આપણે લીધી એના શબ્દોને સમજીને પછી કથાના પરિચય ન્યાય આપીને આજની કથાને પૂરી કરીશ। અને મંદિર મંદિર
प्रतिकरी शोधा। अने आ रावण नी लंका छे बा, जुओ तो खरा, एने एने एना घर एवा बनाया छे मारा कनुभाई। बार थी बिल्कुल मंदिर नो आकार छे अने भीतर भोग भरेला पड्या छे। અને તુલસી તુલસી મંદિર શબ્દ વાપરે, જો જ્યાં મંદિર હોય અને કનુભાઈ બેઠા છે બા, માટે મારે થોડું સાહિત્યની રીતે બોલવું જોઈએ, મને એનો આનંદ આવશે। સીતાજી જ્યારે જનકપુરમાં ભવાનીના મંદિરે ગયા, ત્યાં મંદિર શબ્દ નહીં વાપરતા, ગઈ ભવાની ભવન બહોરી, રામાયણમાં લખ્યું ભવાન મંદિરને ભવન કે છે। હા, અને આ રાવણના ભવનને મંદિર કે છે। હનુમાનજી મચ્છર જેવડું રૂપ લઈને નીકળ્યા છે, અને આમ જોતા જોતા જોતા, અને કેટલો મોટો કટાક્ષ વાહ તુલસીદાસજીએ કર્યો છે। હા, ભવન મંદિર હોઈ શકે છે, પણ મંદિર મંદિર ના પણ હોય, કારણ કે એને જઈને જોયું, જ્યાં જુઓ ત્યાં અગણિત જોધા, કોઈ દારૂ પીને પડ્યા હતા, કોઈ કામમાં ડૂબેલા હતા, કેટલા બધા યોદ્ધા હતા, કોઈ જાગતા હતા, કોઈ ઊંઘતા હતા, કોઈ પાડાના માંસમાંથી રાંધીને ખાતા હતા, બધા રાક્ષસોની ભૂમિ હતી બા, કોઈ ધન ગણતા હતા, કોઈ રૂપિયા ગણતા હતા, કોઈને અડધી રાતે ઊંઘ નથી આવતી, કોઈ આંટા ફેરા મારતા હતા। મંદિર મંદિર પ્રતિકરી શોધા, દેખે જહાં તહાં અગ્નિત જોધા, અને હનુમાનજી જઈ રહ્યા છે, અને એટલા બધી આમ લંકાની આવી રીત જોઈ, આ હા હા હા, અને ઉડતા ઉડતા પહોંચ્યા ગયો દશાનન મંદિર માઈ, અને રાવણના મંદિર, અને જોજો તમે, અને કોઈ પણ કવિ બા ભગવાનનું રૂપ હોય છે, હા, અને કવિને જ્યારે આયાત ઉતરતી હોય ત્યારે ભગવાન આમ આખે આખું દર્શન એને ઉતરતું હોય। ગયો દશાનન મંદિર માઈ, અને એના મંદિર, મંદિરનો અર્થ આમ ભગવદ ગોમંડળમાં મહેલ પણ થાય છે, પણ મહેલની રચના એવી કરી છે જાણે મંદિર જેવી, પણ અંદર જઈને જોયું ફરતો ફરતો, ત્યારે રાવણના મહેલમાં ઊંઘ્યો જ, આમ આમ હાથ કરીને ઊંઘતો હતો આ બાજુ રાવણ, તમને કહું હસવાન છૂટ છે નવ દાડા, આમ હાથ કરીને ઊંઘતો હતો બા, એકલો ગયો દશાનન મંદિર માહી, અચી વિચિત્ર કહી જાતસો નાહી, એટલું બધું વિચિત્ર કે કંઈ કહેવાનું બનતું નથી, કેવી રીતે આ મંદિરના વખાણ કરવા, અને જઈને જોયું તો શયન કીન હે દેખા કપી તેહી, એનો ઊંઘેલો જોયો, અને મંદિર મહ નહીં દીખી વૈદેહી, અને મંદિરમાં વૈદેહીને જોઈ નહીં, સીતાજીને જોયા નહીં। આનો સાદો અર્થ આખા પ્રસંગની આપણે ચર્ચા તો નવ દાડા કરવાના છીએ પણ, અને જોજો બા, મંદિર મંદિર, અને આ શરીરે મંદિર બની જાય, જો ભગવતી સીતાની પ્રાગટ્ય થઈ જાય તો, રામ તો બધાના આત્મા જ છે બા, રામ તો રાવણનો પણ આત્મા છે બા, અને દશરથજીના પણ આત્મા છે રામ તો। વાત છે તે ભક્તિ રૂપી સીતાજીને પ્રગટ કરવાની બા, વાત છે તે આત્મ શાંતિનું અનુસંધાન કરવાની, વાત છે તે આત્મસત્તાને ઓળખવાની, વાત છે સીતાજીની ખોજ કરવાની। ભગવાન તો પ્રાપ્તિની પ્રાપ્તિ છે, અને કોણ બોલે ભાઈ, આમ જોવા જાઓ તો આ શરીરને પણ મંદિર કહેવાય બા, આ શરીરે મંદિર, દેહ મંદિર, મન મંદિર, તિનકે મન મંદિર બસહું બા, અને મંદિર મંદિર પ્રતિ કરી શોધા, જુઓ ને આપણા આપણા મંદિરમાં તો થોડું અંદર ઝાંખો, અને મંદિરમાં ઝાંકવું હોય ને તો મારા નાથાલાલ ભાઈ, કોઈના પણ જીવનની ખબર કદી પણ દિવસે નથી પડે એવી,
દિવસે તો જોવા કેવા કપડા પહેર્યા છે અને કેવા થઈને આયા છો બાળના, ટોપીઓ લગાવીને કેવી કેવી કેવા કેવા રૂપ બદલીને. દિવસે તો નહીં ખબર પડી એવી. કોઈનું પણ જીવન જોવું હોય તો હનુમાનજી રાતે નીકળ્યા છે અને બે જગ્યાએ તમારી આપણી હૃદયની વૃત્તિ છતી થઈ જાય છે. બા એક તો રાત પડે તે વખતે છતી થાય વૃત્તિ, દાડે ના ખબર પડે. લોભ જોજો રાતે જ છતો થાય. બધા લોભિયા બધા રાતે જ બંડલ ગણવા બેઠા હોય. ગણેલા ફરી ગણે એનું શું? અંદર રાતે જ, દિવસે ના ખબર પડે. લોભી માણસની દિવસે ના ખબર પડે. કામી માણસ જોજો રાતે એના કો જગ કામ નચાવન જેહી. આ બધા યોદ્ધા છે અને તપાસ કરીને જોશો તો આપણા જ હૃદયની ભૂમિકા છે. મંદિર મંદિર પ્રતિ કરી શોધા, દેખે જ્યાં ત્યાં અગણિત જોતા. અને કટાક્ષ તો એવો કર્યો છે મારા કનુ ભાઈ, આ શરીર તો મંદિર ખરું પણ ઘર પણ એક મંદિર. અને ઘરના મંદિરમાં જોશો તો આ જ બધું રડા રોમ દેખાશે બા. એ બોલો તમે બંગલા બોલો, અહીંયા તારી હાટડી ખોલો. અને મોટા બંગલા તો મંદિર જેવા થાય ને, જરૂખા જ બનાયા હોય. માતૃકૃપા ને પિતૃકૃપા ને ગુરુકૃપા સુધી લખાઈ શકાય કાના. પણ અડધી રાતે જઈને જુઓ તો ધણી ધણિયાણી ધણમ ધણા હોય બા. એ બોલો તમે બંગલા બોલો અને હૈયા તારી હાટડી ખોલો. અને બધા પ્લાન જોજો રાતે જ બનતા હોય. આને પાડી દેવા છે, નાનું આ કરી દેવું છે, બધા પ્લાન રાતે બનતા હોય બા મોટા બંગલામાં. અને ઘર પણ એક મંદિર અને એમાં હનુમાનજીનું જે દર્શન છે એ પણ આપણને લંકામાં દેખાશે અગણિત જોધા. કાગયે આખર બંગલો બોલ્યો, સુણવામાં નથી સાર. કવિ કાક જતા હતા અને બંગલાને પૂછે છે, બંગલા એમ કે તું બોલતો ખરો, આવડો મોટો બંગલો છે, ઘર જેવું તો તારું, તારું છજું તો જો એમ કે મંદિર જેવું લાગે છે, આવું તો ઠાકોરજીના મંદિરમાં નહીં એવું તો તારું છજું છે. પણ બોલ્યો ના બોલ્યો ના, છેલ્લે બોલ્યો કે કંઈ શું સાંભળવામાં સાર નથી. બંગલાને બોલાયો છે કવિ કાકે બા. અને એમ કે છે બંગલો બોલતો બોલતો કે અમારે ધણી ધણિયાણીને જ પહેલા તો મેળ નથી. અને અડધી રાતે કોઈના અંગૂઠા લઈ લેવા, કોરા કાગળ ઉપર લઈ લેવા, વ્યાજના વટાવ કરી દેવા, વટાવના વ્યાજ કરી દેવા બા. બધું અડધી રાતે જ થાય બા. લોભ ઉથલો મારે તો અડધી રાતે મારે, ક્રોધ ઉથલો મારે તો અડધી રાતે મારે, કામ ઉથલો મારે તો પણ અડધી રાતે મારે. અને હનુમાનજી જોયું છે, ઘણાના અંગૂઠા લઈ લે રાતે બોલાવીને બા. કોઈના કાસળ કાઢવા હોય તો રાતે બધા પ્લાન થઈ જાય. આગલા દાડે ચૂંટણીનું ચિત્ર ફેરવી દેવું હોય ના તો પછી વ્યાસપીઠ તો બાપા છોડશે નહીં કોઈને. આ તો તુલસીની પીઠ છે. અને અડધી રાતે ચિત્ર ફેરવી કાઢવા હોય ચૂંટણીના, હો રૂપિયામાં વોટ લઈ લેવા હોય, ખરીદી લેવા હોય. અને બધાય પ્લાન. કાગયે આખર બંગલો બોલ્યો, સુણવામાં નથી સાર. ઈશ્વર કોઈને આપીશ માય, આવા બંગલાનો અવતાર હે માળાના માર્ગે જાવું, નાનું એવું ઝૂંપડું થાવું. અને જ્યાં જોઈએ ત્યાં ઊંઘેલા દશાનંદને જોયો હનુમાનજીએ. ગયો દશાનંદ મંદિર માઈ, મંદિર મહન દીખી વઈ દેહી. ના હૃદયમાં શાંતિ, ના હૃદયરૂપી મંદિરમાં સીતારૂપી શાંતિ કે સીતારૂપી ભક્તિ, કે ના ઘર ઘરમાં ઘરમાં શાંતિ બા. અને કદાચ તુલસી તો એમ કહેવા માગે છે
मंदिर में जता रहो ने। अरे रे, बार थी तो आकार मंदिर नो बा आश्रम नो, बार थी तो आकार एवो, अन अंदर जुओ तो आज चित्र आज भोग, अने बिल्कुल आगळ कहेवाया तेना थी पण वरवा भोग। आ हा हा हा, बार थी तो मोटा मोटा गुम्मट मोटा दरवाजा, रावण એટલો ચાલાક હતો, આ રાવણીય દ્રષ્ટિ છે, તુલસી કહેવા માંગે છે કે બહારથી અને ઘર મંદિર જેવા બનાયા છે, કોઈ એને ભવન કહી જ ના શકે, એમ ઘણા એવા મંદિર જેવા ઘર બનાવે, એવો મોટો આશ્રમ હોય, કાં તો એવું મોટું મંદિર બનાવ્યું હોય બા, પણ મંદિર મહન દીખી વહી દે, મંદિર મહીને દીખી ઊંઘતા જોવા મળ્યા રાવણ અંદર બા, જોજો મંદિર બનાવ્યું હોય તો એના બનાવનારા ઊંઘી ગયા હોય, ટ્રસ્ટીઓ અંદર ઊંઘતા હોય, એ પ્લાન કરતા હોય, કના 100 રૂપિયા આપે એને, પાકી રસોઈ 50 રૂપિયા આપે એને, લાડવા બા મગજના, આપણા જેવા ભાઈ 20 રૂપિયા હોય ને 20 રૂપિયા આપે તો હાવ મમરા, હાવ મમરા બા, અને બિલકુલ જોવા મુકાવી જેવા કઈ ના મૂકે ને તો ખાલી જય શ્રી કૃષ્ણ, મંદિર મહ નહીં દીખી વઈ દે, એવા કયા મંદિરમાં શાંતિ છે, એવા કયા મંદિરમાં ભક્તિ નર્તન કરી રહી છે, અને તે ભક્તિની પ્રાપ્તિ માટે શું દ્રષ્ટિ હોઈ શકે, તેના માટે આ 9 દિવસ સત્સંગનો આપણા વચ્ચેનો વિષય છે, એ તો મંદિરમાં વેપાર થઈ જાય, પણ તુલસી તો કહી રહ્યા છે જો આ દ્રષ્ટિ પકડાશે, સીતાનું પ્રાગટ્ય થઈ જશે તો વેપાર એ મંદિર થઈ જશે, ભવન એ મંદિર થઈ જશે, જુઓ ફરતા ફરતા ઉડતા ગયા છે, તમને વિષય તો ખબર હશે જ એમ માની લઉં છું, ઉડતા ઉડતા આમ નીકળ્યા અને એના ઘેરથી વિભીષણના ઘેર આવ્યા, હું તો આજે ખાલી પ્રવેશ કરાવું છું તમને, બાકી 9 દાડા પાથીએ પાથીએ તેલ નાખવાનો મારો વિચાર છે, અને જેવા વિભીષણના ઘેર આવ્યા તરત તુલસી શબ્દો બદલી કાઢ્યા, ભવન એક પુની દીખ સુહાવા, વિભીષણના ઘરને ભવન કે છે, હરિ મંદિર તહા ભિન્ન બનાવા, રામાયુધ અંકિત ગૃહ, અને ભગવાનના આયુધ દોરેલું ઘર ઘર એને ગૃહ કે છે બા, અને આવો જો ભગવતી સીતાની શોધ થઈ જશે, ભગવતી સીતાનું પ્રાગટ્ય થઈ જશે તો ઘર મંદિર બની જશે, હૃદય મંદિર બની જશે, અને તે જોવા માટે આ કથા છે, લંકાની ભૂમિકામાં બધાએ ઊંઘતા અને આપણે બધાએ ક્યાંક ઊંઘતા છીએ, દર્પણ લઈને જોઈએ ક્યાંક દશાનની ભૂમિકામાં તો નથી, દારૂ પીને ઊંઘેલો પડ્યો તો દારૂ આપણે નથી પીતા, પણ દારૂ કેટલાય પ્રકારના હોય, સત્તાનો દારૂ હોય, રૂપિયાનો દારૂ હોય બા, રૂપનો દારૂ હોય, ઓળખાણોનો દારૂ હોય, પ્રતિષ્ઠાનો પણ દારૂ હોય, અને આ બધું પી પીને ઊંઘનારા આપણે જ તે દશાનની ભૂમિકાના છીએ, અને આપણા હૃદયમાં એ સીતારૂપી શાંતિ નથી બા, એટલો દિવ્ય પ્રસંગ છે આ, જે મારે 9 દાડા મારા દિલીપભાઈ યજમાનના કમાઈ ગયો બા માણસ, અમે મારો કેટલાય જન્મનો ધક્કો છે તમે જાણો છો, આ કેટલામી કથા હશે એ તો મારા રામ જાણે,
કે મને ક્યાલનો એને ઘેર રાખવા કોશિશ કરે, જમાડવા કોશિશ કરે છે બા, તો મને જમાડો તો રાજી થઈ જાઉં બાઉ, જમવાનું તો હાજે છે જ હવે, તો કપડાં પહેરાવો તો રાજી થઈ જાઉં, શું કરો તો રાજી થતો હોય બાઉ. જે દિવસે તમે આઈને કીધું ને મને દિલીપભાઈ કે બાપજી અત્યારે કોરોનાનો સમય છે ને 20-25 જણ વચ્ચે કથા કરો ને, આ હા 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 હા, આ મારું બંધન છે, મારા બાપજીમાં આ બંધન નહોતું, તો મારામાં હજુ બંધન છે આર્યું એ. મને કોઈ પણ ભગવાનની કથાનું કહે છે ને મને એટલો બધો અંતરથી ઉભરો આવે છે જેને હું જ જાણું છું. મારા ગુરુજીમાં આ બંધન પણ નહોતું. શી ખબર હજુ કેટલા એના ઉભરા છે, અને મુક્તિ કરતા પણ મને આ બંધન સવાયું લાગે છે. હા, કે ભગવાનની કથા માટે જ્યારે કોઈ કહે છે ત્યારે, એટલે હું ઘણો રાજી છું અને 9 દાડા શાસ્ત્રને પૂરેપૂરો ન્યાય આપીશ, વિષયના બહાર પણ નહીં જાઉં, રામકથાને પણ પૂરેપૂરો ન્યાય આપીને કથાને આપણે ગાઈશું. આજે તો પ્રથમ દિવસ છે એટલે મેં વિષયનો પ્રવેશ તમને કરાયો છે. કથાના ક્રમમાં આજ તો જે પહેલો દિવસ હતો એટલે આ બધું ગોઠવામાં વાર થઈ, 9ના ટકોરે હું આંખો બંધ કરી સ્ટાર્ટ કરી દઈશ એટલે બધા પોણા 9 હાજર થઈ જાય એવો મારો આગ્રહ શબ્દ તો મને નથી ગમતો, આદેશ આપવાનું કામ મારું નથી, પણ જો ખરેખર કથાના રસિયા છો તો 8:45 સ્ટેન્ડ લઈ લેજો, ને ભૂતો ને ભવિષ્યથી. રામચરિત માનસ જેવો ગ્રંથ છે અને કથાના પ્રસંગો પણ મારે લેવા છે કે રાવણ મારવા સુધીની કથા, એટલે આ કથાની રીતમાં પહેલો કલાક 1.5 કલાક જેવો મને મોજ આવે તો 3 કલાક આ વિષયની વાત કરીને, પછી જે સમયમાં મને સમય મળે મને કહેવાનું મન થાય એટલી હું કથા પણ લઈશ. એટલે તમારે 2 ભાગ પાડી દેવાના, પહેલાં આવા એવો આ પ્રસંગ ચાલશે અને પછી જેવી મારી મોજ કથાનામાં આપણે બધાએ પ્રવેશ કરીશું. તો પહેલા દિવસે તો શાસ્ત્રનો મહિમા ગાવાનો હોય, આનું મહાત્મય કહેવાનું હોય બા. રામકથા શા માટે છે, રામકથા શું છે? તુલસીનું આ માનસ શા માટે આપણે વારંવાર ગાવું જોઈએ એ પ્રથમ દિવસે કહેવાનું હોય. ભગવાનની કથા ભગવાનનો પરિચય કરાવે છે અને પ્રાપ્તિના ઉપાયો બતાવે છે. ભગવાનનો પરિચય કરાવે છે, કેવા છે ભગવાન? આખાએ રામચરિત માનસમાં રામાયણમાં 3 રૂપે રામજીનો પરિચય છે બા. એક તો બ્રહ્મ રામ, એ તો બધાના આત્મા જ છે, જેમની સત્તાથી હું બોલું છું, જેની સત્તાથી તમે સાંભળો છો, જેની સત્તાથી સૂર્ય ઉગ્યો છે, જેની સત્તા અને સ્ફૂર્તિમાં આખું જગત છે, તેવા બ્રહ્મ રામ તો બધાના આત્મા છે. બીજા ઈશ્વર રામ, હા બા, જે આખું જગતનું ઈશન કરનારા છે, આખી સૃષ્ટિને યન માયા વશવર્તી વિશ્વમખિલમ બ્રહ્માદિ દેવાસુરાહા, જેની માયાના દોરડા વડે બ્રહ્માથી લઈને ઇન્દ્ર સુધીના બધાએ નથાયેલા પડ્યા છે, કીડીથી લઈને બ્રહ્મા સુધીના જેની માયાના દોરડે નથાયેલા છે, તેવા મારા ઈશ્વર રામ, એ પણ આ ગ્રંથનો પ્રતિપાદ્ય વિષય છે. અને ત્રીજા રઘુકુલ ભૂષણ રામ, બ્રહ્મ રામ તો બા જ્ઞાનીઓના બધાનો આત્મા, ઈશ્વર રામ
અને એ ઈશ્વરનું દર્શન તો અર્જુનને થયું ત્યારે તો આમ આમ થઈ ગયો છે, આમ આમ ફફડી ગયો છે. પણ જ્યારે એ બ્રહ્મ તત્વમાં, ઈશ્વર તત્વમાં કરુણા અને કૃપા આકાર લે ત્યારે મહારાજ દશરથના ત્યાં જન્મ લઈને આવ્યા છે રઘુકુલ ભૂષણ રામ. બા, અને બ્રહ્મ રામ, ઈશ્વર રામ આપણને સીધા શું પકડાય બા? જો મારા આ રામજીના ચરણ પકડાઈ જાય તો રઘુકુલ ભૂષણ રામ. અને એ બ્રહ્મરામ તો વ્યાપક આકાશ જેવા છે. યન્માયા વશવર્તિ વિશ્વમખિલમ બ્રહ્માદિ દેવા સુરાહા યસત્વાદ મૃષેવ ભાતિ સકલમ યથા રજ્જો હે બ્રહ્મા. જેની સત્તાથી આખું એ જગત મિથ્યા હોવા છતાં પણ સત્ય દેખાઈ રહ્યું છે. જેમ ઝાંઝવાનું જળ હોય, એ ઝાંઝવાનું જળ સૂર્યના પ્રકાશની સત્તાને લઈને દેખાય. બસ દોરડામાં અંધારામાં દોરડું પડ્યું હોય આસનાની સાહેબ, તો દોરડું ચમત્કૃતિથી અંધારાને લઈને સાપ જેવું દેખાય. બસ એમ રામ તો કેવા છે, આવા અનંત અનંત વિશ્વો જેમાં યથા રજ્જો હે બ્રહ્મા, જેમ દોરડામાં સર્પની ભાતી કેવળ ભાસી રહ્યા છે એવી સત્તા છે રામ તો. આવા અનંત અનંત વિશ્વો જેના જેમ સોનામાં દાગીના ફૂરી રહ્યા હોય એમ આખું એ જગત, એ જગદીશ રામાખ્યા મીશમ હરિમ, એ બ્રહ્મ રામમાં ફૂરી રહ્યું છે. બા, અને તેવા અનંત વિશ્વ વિરાટ આખાય લવ નિમેશ મમ ભુવન નિકાયા રચી જાસુ અનુશાસનુ માયા, જેના એક ભૃગુટીના વિલાસથી આખા બ્રહ્માંડોની રચના કરે, જેના એક એક રૂવાડામાં અનંત અનંત બ્રહ્માંડો છે, તેવા ઈશ્વર રામ પણ આ ગ્રંથનો પ્રતિપાદ્ય વિષય છે. એક તો બ્રહ્મરામ જે તો બધાના આત્મા છે, એક ઈશ્વર રામ જે આખા જગતનું ઈશન કરી રહ્યા છે. કોઈ એવા હશે જેનાથી પ્રેરણા લઈને સૂરજ ઉગી રહ્યો છે, જેનાથી સત્તા અને સ્ફૂર્તિ લઈને સૂરજ આથમી રહ્યો છે, ઋતુ ઋતુ પ્રમાણેના ફૂલ આવી રહ્યા છે. કોઈ એવું ઈશન કરનારું તત્વ હશે જે આસો પાલવના આ સૂકા પાંદડાને પાડી રહ્યું છે, નવી કુપડો આવી રહી છે. કોઈ એવું ઈશન કરનારું તત્વ હશે આ બધાનો સર્જનહાર કોઈ હશે? પૃથ્વી તણો પીંડો કર્યો રજ લાવ તો ક્યાંથી હશે, આ જગતના ચાકને ફેરવનાર કુંભાર ક્યાં બેઠો હશે, આકાશની માતા તણા કોઠા કહો ને કેવડા હશે, આકાશને ઘડનારના ઘર કહો ને કેવા હશે, જગચોર છે બૂટા કર્યા એમાં કિનારી ક્યારે છાપશે. એવા ઈશ્વર રામ આનો પ્રતિપાદ્ય વિષય છે. પણ આ તો બધા બહુ મોટા મોટા બા, આપણને ક્યાં પકડાય? ભગવાન તત્વની કરુણા જ્યારે પ્રગટ થાય, જુઓ ભાઈ, ભગવાન એવા છે જેમાં માયાના ત્રણ ગુણ નથી, માયાપતિ છે, પણ ભગવાનમાં તે બ્રહ્મા કરુણા કૃપા ઔદાર્ય માધુર્ય અને એવા ગુણો નિત્ય વિદ્યમાન રહે છે. અને ભગવાનના ભગવત તત્વમાં રહેલી જ્યારે કૃપા આકાર ધારણ કરે બા, અને એ રઘુકુલ ભૂષણ રામ છે, ભગવાનનો કૃપા વિગ્રહ છે. અને આપણે શું કરવાનું બા? એ રઘુકુલ ભૂષણના પગના ચરણ અનુરાગી થવા માટે આ કથા છે. આવો અને એમની જ કૃપાથી ઈશ્વર રામનો તત્વનો બોધ થઈ જશે, અને એમની જ કૃપાથી બ્રહ્મ રામ તત્વનો બોધ થઈ જશે, આત્મા સ્વરૂપે પણ તેનો સાક્ષાત્કાર થઈ જશે. પણ તેવા તુલસીદાસજી તો વંદન કર્યું છે, મંગલ ભવના અમંગલ હારી, મંગલ ભવના
द्रवहुं सो दशरथ अजीर विहारी द्रवहुं सो दशरथ अजीर विहारी मंगल नु भवन अने अमंगल ना हरनारा हे रामजी मारा ऊपर द्रवीभूत थाओ पण कया ब्रह्मराम ईश्वरराम नाना द्रवहुं सो दशरथ अजीर विहारी द्रवहुं सो दशरथ अजीर विहारी दशरथ जी ना आंगणा मा अजीर विहारी रमण करनारा आवो न मारा हृदय ना आंगणा मा तमे तमारा साकार सगुण रूपे नर्तन करो અને જેમ દશરથના હૃદયમાં પ્રગટ્યા છો દશરથજીના અને એના આંગણામાં રમ્યા છો એમ એવા હે દ્રવહું સો દશરથ અજીર વિહારી દ્રવહું સો દશરથ અજીર વિહારી અને બા એવા ભગવાનના ત્રણેય રૂપોનો પરિચય કરાવનારો આ ગ્રંથ છે બ્રહ્મરૂપનો ઈશ્વર રૂપનો અને ભગવાનના તે રઘુકુલ ભૂષણ રૂપનો આ ત્રણેયની પ્રાપ્તિ કરવા માટે આ 9 દિવસનો આપણે બધાએ સત્સંગ આદર્યો છે પણ એની કથા શા માટે હોય બા કથા એની શા માટે હશે તુલસીદાસજી તો એક કારણ લખ્યું છે રામચરિતમાનસમાં કે આ કથા હું કહી રહ્યો છું એના તુલસીના ત્રણ કારણો છે બા એમાં એ ત્રણે ત્રણ કારણો આજની કથામાં આપણને સ્પર્શે છે બા પહેલું તો એ બોલ્યા સ્વાંતય સુખાય તુલસી રઘુનાથ ગાથા કોઈ તુલસીને પૂછ્યું કે આટલા બધા રામાયણ છે ને 9 શું કરા લખો છો લખવાનું એક જ કારણ સ્વાંતય સુખાય મારા અંતકરણના સ્વાંત સુખ માટે હું આ રઘુનાથજીની ગાથા લખવા જઈ રહ્યો છું એમ કે છે બા અને આપણે પણ આ કથાનું બીજો કોઈ કારણ નથી સ્વાંતય સુખાય ઓહો અને ઘણી કથાના તો કારણો હોય હોસ્પિટલો બનાવવાની હોય ગૌશાળા ઉઘરાવવાનું કંઈક હોય એવા જ આ પ્રકલ્પો હોય પણ આ કથા તો ખરેખર સ્વાંતય સુખાય તુલસી રઘુનાથ ગાથા એ અંતકરણના સુખ માટે બીજું કારણ ભાષા બદ્ધ કરબ મેં સોઈ ભાષા બદ્ધ કરબ મેં સોઈ મોરે મન પ્રબુદ્ધ જેહી હોઈ મોરે મન પ્રબુદ્ધ જેહી હોઈ તુલસીદાસજી કહી રહ્યા છે કે આ રામચરિત માનસનું હું ગઠન કરું છું મારા મનને પ્રબોધ થાય એના માટે અને આપણે પણ બા પોતાના મનના બોધ માટે હું પણ મારા મનના બોધ માટે ગાઉં અને તમે પણ તમારા મનના બોધ માટે સાંભળો તો બીજું કારણ બા મનના પ્રબોધન માટે છે મનના અજવાળા માટે છે ઉજાસ માટે છે પોતાની આંતર ભૂમિકામાં એ રમતા રહેલા રાવણને મારવા માટેની આ કથા છે લંકાની ભૂમિકા નષ્ટ કરીને હૃદય અયોધ્યાની ભૂમિકા સર્જવા માટે આ કથા છે આ શરીર રૂપી અવધની ગાદી ઉપર રામ અને સીતાને થશે મારા રામજી રાજાને મારી મહારાણી સીતા અને એ બેસાડવા માટે આ કથા છે અને એક ત્રીજું કારણ પણ રામાયણમાં એમણે કીધું છે બા
निज गिरा पावन करन कारण राम जस तुलसी कयो। निज गिरा पावन करन कारण राम जस तुलसी कयो। अने तुलसीदास जी कही रहा है मारी वाणी ने पवित्र करवा माटे भगवान राम नो यशगान करी रहा छु। अने आओ अने हूँ पण मारी वाणी ने पवित्र करवा माटे रघुनाथ जी नी गाथा तमने संभळावू अने तमे तमारा कान ने पवित्र करवा माटे आओ ने। निज गिरा पावन करन कारण राम जस तुलसी कयो। निज गिरा पावन करन कारण राम जस तुलसी कयो। अने बा आ त्रण हेतु राम कथाना छे। एक तो स्वांतय सुखाय माटे बा अंतकरण सुखना प्रागट्य माटे, बीजू मनना प्रबोधन माटे, अने तीजू कारण पोतानी वाणीने पवित्र करवा माटे। त्रण हेतु छे बा। रामकथा शा माटे गावी जोईए ने रामकथा छे शुं? કેટલી ઉપમા સંતો દ્વારા અપાઈ છે, સ્વયં તુલસીદાસજી પણ આપી છે। પહેલો દિવસ તો હું મારા કથાનો મહિમા ગાન કરવાનું હોય। રામકથા શું છે? આગળ કહેવાયું તેમ બા પ્રત્યેકની હૃદયની ભૂમિકામાં, હૃદયની ભૂમિકા દાશરથી હોય કાં તો દશાનની હોય। અને આખું રામાયણ વાંચતા વાંચતા અંદરનો રાવણ પકડાઈ જશે। રાવ એટલે ફરિયાદ થાય બા, અને હણ એટલે હણવું, જીભની ફરિયાદ, હણીરો એટલે નાકની, નાકની હણીરો એટલે કાનની, કાનની હણીરો એટલે ચામડીની, ચામડીની હણીરો એટલે 10 ફરિયાદો જીવને, 10 વસ્તુની ભૂખ હોય છે એને। સુખ સંપતિ સુત સેન સહાય જય પ્રતાપ બલ બુદ્ધિ બડાઈ। 10 ગણાયા છે રામાયણમાં આ રાવણના 10 માથા। અને કનુભાઈ આ જગતમાં કોઈ એવો જીવ નથી જે એક માથાથી લડી જ ન રહ્યો, રામાયણ લડી ના રહ્યો હોય। આ 10 જણની ભૂખ હોય 10 વસ્તુની, સુખ સુખની ભૂખ હોય જોજો, અને સુખની ઈચ્છા હોય બરાબર, પણ ભૂખ હોય, એ ભૂખ હોય એને તો પછી બીજાના ભાગનું એ સુખ મારા કબજામાં આવે, ગદા લઈને નીકળ્યો, ગદા લઈને નીકળ્યો ને યક્ષ કિન્નર ગંધર્વ દેવલોક સુધી, જેટલું દેખાય એટલું મારું, જે કન્યા સારી દેખાય, જે કંઈ પણ સારું દેખાયું લેતો આવ્યો બા। અને જોજો સુખની ભોગમાં, સુખની લાલસામાં, સુખને પકડવા માટે નિત નૂતન સબ બાળત જાઈ, જીમ પ્રતિલાભ લોભ અધિકાઈ। જેમ જેમ લાભ થતો ગયો તેમ લોભ વધતો ગયો, બીજાના ભાગનું પણ સુખ। સુખ સંપત્તિ, અને સંપત્તિ તો કોની કોની બા? પોતાના ભાઈ કુબેરની બનાવેલી લંકા છે, અરમાન ભાઈ હતો, અને બધા યક્ષોને ભગાડીને કબજે કરી। અને જોશો ને કથા એટલે આપણી જ નીકળશે,
संपत्तिनी केवी भूख बा। सुख संपत्ति सुत सेना मारा सेना मारी सहायको मने मने बदा मारा वावा करनारा मारा नौकरो आ बधु वधतु ज जाय। जय प्रताप बधी बाजू मने जय नी भूख। कोई जग्याए मारो ज प्रभाव होय। जय प्रताप मारो ज प्रभाव होय। बल बुद्धि बढ़ाई अने आज रावण अंतर भूमिका में बनेलो बैठो छे अने एना मारवा माटे आ कथा छे। नवमा दाड़े अहींथी उभा थईए त्यारे हृदयनो रावण मरी जाय एना माटे आ कथा छे। खाली खाली नव दाड़ा आ समय बगाड़वा भेगा नथी थया। ભીતરના આંતર ભૂમિકામાં બનેલા 10 માથાવાળા રાવણને મારવા માટેની આ કથા છે, જેનું હવારે મોઢું અલગ હોય, બપોરે અલગ હોય, સાંજે અલગ હોય, દિવાળીના દાળ પાછો આવ અલગ હોય, દિવાળીના દાળે તો નવા નાકે દિવાળી હોય। કેટકેટલા આપણા અંતરના મુખોટા છે, કેટકેટલા આપણા અંતરના અહંકારના બદલાતા રૂપ છે, અને એ અનંત જન્મોથી આ જીવ દશામાં ઊભા થયેલા રાવણને મારવા માટેની આ કથા છે। તો કે આપણાથી મરે રામાયણમાં ચોખ્ખું લખ્યું છે। જ્યારે રાવણ બ્રહ્માજીની સામે ગયો બા ત્યારે બધા વરદાન માંગ્યા છે, હું કોઈનાથી ના મરું, યક્ષથી ના મરું, કિન્નરથી ના મરું, ગંધર્વથી ના મરું, દેવથી ના મરું, દાનવથી ના મરું, બ્રહ્મા વિષ્ણુ મહેશ તમારાથી ના મરું, કીડી મોર અને પોપટથી ના મરું। હા હા હા, પણ એને મરણ માંગ્યું છે। રાવણ મરણ મનુજ કર જાચા, रावण मरण मनुज कर जाचा, प्रभु की न तीन बचन सब साचा, प्रभु की न तीन बचन सब साचा। मानस ना आते मरु एम क्या छे। હા, આમ તો ભગવાન રામ માણસ થઈને આ એનમાં રહ્યો તો કથા છે જ બા, પણ આનો તત્વાર્થ એવો છે કે આ મનુષ્યના ખોડિયામાં ભીતર બેઠેલો રાવણ મરે એવો છે। હા, એમ રાવણ મરણ મનુજ કર જાચા, માણસના ખોડિયામાં એટલે તો માણસ કથા સાંભળવા બેઠા હોય બા, ભેંસોને બોલાવો જ ના આવે। એટલે કે મારું એવું કેવું નથી કે ના આવે એ જ હોય બા, પણ માણસ જ કથા સાંભળવા જોજો, આમંત્રણ બધા ના લો, પણ માણસ કઈ, માણસ તો કઈ સામાન્ય પદવી થોડી છે બા, કૂતરાને ના કેવું પડે તો કૂતરું થા, ગધેડાને ના કેવું પડે તું ગધેડું થા, માણસને કેવું પડે તું માણસ થા। હા, અને માણસ કેવો હોવો જોઈએ એ રામજીના ચરિત્રો છે બા, માણસ આવો હોવો જોઈએ, અને રામજીના લક્ષણો આવે બા તો આમાંથી જેટલા હો બા 84 લક્ષણ છે એમાંથી 35% તો પાસ થઈ જવાય, જો આમાંથી રામજીના 35% લક્ષણો પણ આપણને પકડાય રાવણ મરે બા, પણ માણસ કેવો હોવો જોઈએ એના માટે પણ આ કથા છે બા। રાક્ષસ કેવો હોય તો છે જ, રાખી મૂકે બધો રાક્ષસ પોતાના સુખ માટે કરીને, ભગવતી સીતાને જ્યારે લઈને જતો હતો અને પોતાના સુખ માટે કરીને જટાયુ વચ્ચે આવ્યું છે તો પાંખ કાપી નાખી, અને એના એ રામજી જ્યારે નીકળ્યા પોતે દુખી હતા સીતાજીને લઈ ગયો છે રાવણ, તો એ જટાયુનું દુઃખ જોઈને પોતાનું દુઃખ ભૂલી ગયા છે। રે રે તાત, હા, રામ અને રાવણ બંને આપણી આંતર ભૂમિકામાં બનેલા બેઠા છે। રાવણ મરણ મનુજ કર જાચા એવા કોઈ માણસના હાથે એને મોત માંગ્યું છે, પણ આપણે બધા બેઠા એમાં માણસ કેટલા બા,
મારા તમારામાંથી માણસ કોણ? અને એ પણ આ ગ્રંથનો પ્રતિપાદ્ય વિષય છે. પોતાના સુખ માટે કરીને પાંખો કાપી નાખી છે જરક જટાયુની. અરે જરક જટાયુ, તું આ ચંદ્ર આસ ખડક તારી સગી નહીં થાય. બે પાંખો કાપી નાખી છે રે રાવણ. પુત્રી સીતાનું તું આ રીતે અપહરણ ના કરી શકે. અને એ જ રામજી જ્યારે નીકળ્યા છે ત્યારે રે રે સીતા, રે રે સીતા કરતા જરક જટાયુને જોયા, ખોડામાં લઈ લીધા છે તાત. પોતાનું દુઃખ વિસ્મૃત થઈ ગયું છે. હા, એ રાવણ, જે રાવણ પોતાના ઓરમાન ભાઈ કુબેરની લંકા લઈ લીધી છે અને પડાઈ લીધી લંકા, સોનાની લંકા પડાઈ છે બા, અને એનું પુષ્પક વિમાન પણ પડાઈ લીધું તું બા, વાપરવા લઈ આવ્યો તો સગા વરમાન ભાઈનું, અને ત્રણ દાડા વાપરવા લાવ્યો તો પુષ્પક વિમાન, પણ લંકા તો પડાઈ પણ વિમાને પડાયું તું. અને ઉત્તરાખંડમાં રાક્ષસ તાલમાં રહેનારો એનો કુબેર વિમાનની યાદ આવે એટલે લેવા પાછો આવે, આવે એટલે આવો એમ તો કે, પણ આવો કે ને તરત બે દાડા રહે ને વિમાન બોલવા જાય ને એટલે ગદાની સામે જોવે રાવણ ખાલી, બસ. હા બસ ખાલી ગદાની સામે જોવે. જય ગુરુ મહારાજ. લંકા યક્ષ એના ભાઈ સગા અરમાનની હતી એ પડાઈ છે. અને રામજી જુઓ, આખું રામાયણની લડાઈ પતી ગઈ છે. વિભીષણનો તો એડવાન્સ રાજા બનાવ્યો હતો તમે જાણો છો, પણ વિભીષણ એ વખતે ભગવાનનો મહિમા જાણતો ન હતો બા. અને લડાઈ જીતી ગયા પછી તો મહિમા જાણ્યો છે, પગ પકડ્યા છે. અરે ભગવાન, અમે તમારા ભક્ત બની ચૂક્યા છે, હું તમને આ લંકામાંથી જવા ના દઉં. જનની જન્મભૂમિ ચ સ્વર્ગાદિ અપિ ગરી અસી, વાલ્મીકિ રામાયણ. અને વાલ્મીકિ રામાયણમાં ભગવાન રામ લંકા કાંડના સમાપનમાં આ શ્લોક બોલ્યા છે, હે રાક્ષસ રાજ, અમે તો આર્ય સંતાનો છીએ, રઘુકુલ ભૂષણ છીએ, અને રઘુકુલના અમે બધા રાજાઓ ઈશ્વાક વંશના રાજાઓ છીએ, અને અમારી જનની અને જન્મભૂમિને સ્વર્ગથી પણ અધિક ગણનારા છીએ. આ સંપત્તિ તારી છે અને રાક્ષસોનો રાજા તું છે. અધિકાર મુક્ત મનુષ્યત્વ બા જુઓ. ને આ તફાવત જોવા માટે રામાયણ છે કે રાવણ કોના હાથે મરશે, આ માણસના હાથે મરશે, આ માણસને માણસ બનવા માટેની આ કથા છે. બ્રહ્મ બનવા માટે અને આત્માના જ્ઞાન માટે ઘણા બધા આપણે ઉતાવળ છીએ કે આત્માનું જ્ઞાન ક્યારે થશે. આત્માનું જ્ઞાન તો ક્ષણવારમાં થાય. જો રામજીએ આ 84 લક્ષણો કુલ છે આમાં, અને એક દિવસ આખી એક વખત એક વિષય આખી કથા કરવા જેવી છે રામના લક્ષણો ઉપર. ઉગી પાછી બા, કેમનું થશે? પણ મારા રામજીના આવે લક્ષણ છે. અને પુષ્પક વિમાન, પુષ્પક વિમાનમાં આયા છે ખરા બધાને જવું તું, એક જ દાડો બાકી રહેતો હતો. અને બધા વાંદરાઓને ભર્યા બા, પુષ્પક વિમાનનો ઉપયોગ કરે છે અયોધ્યા આવવા માટે. અને ચલત વિમાન કોલાહલ હોઈ, ચલત કોલાહલ હોઈ, જય રઘુબીર કહત સબ કોઈ, જય રઘુબીર કહત સબ કોઈ. અને હે પાર્વતી, બધા વાંદરાઓ જે બા જીવતા કર્યા હતા છેલ્લે બધાને, અને બધાને બેસાડે છે, અને વાંદરા વિમાનમાં બેઠ્યા પહેલી વાર બા, અને એટલો કોલાહલ થઈ ગયો. આપણને કોક દાડો બેઠા હોય ને ભગવાન ભાઈ રામજીની કૃપા, હા વાંદરા બેસી જાય વિમાનમાં, ક્યારેક રામની કૃપા થાય તો ઉડ કરતા ઉડે. પણ મારે કહેવું છે એ બા,
જેવું વિમાન ઉતર્યું છે, વાલ્મીકીજી લખે છે, અયોધ્યાની ધરતી ઉપર લેન્ડ થવા દીધું નહીં, જા તું તારા મૂળ માલિક કુબેર પાસે, એમ કે છે. આપણે તો કોઈની પેન આવી ગઈ હોય ને તો એમ થાય કાલે પાછી આપીશું, કોઈની પેન ખીચામાં આવી ગઈ હોય ને તો ભાવથી આલી હોય, અને જો બહુ ભણેલા બેંકમાં જાય ને તો પેન લીધા વગર જ ગયા હોય, અને કોઈ બિચારા ઓછું ભણ્યા હોય ને બે પેન લાયા હોય, આવું હોય ઓછું. ના આપણે કે હસવાની થોડી મનાઈ છે કોરોનામાં, માસ્કમાં માણસ પહેરેલો માસ્કમાં હસતો સારો લાગે, હા હસતો ઘણો રૂડો લાગે માણસ, કારણ કે હાસ્યનું હસવાનું વરદાન ખાલી માણસ પાસે છે, આખી આ 84 લાખ યોનિઓમાં હસવાનું વરદાન ખાલી માણસને આપેલું છે, આ દેવનો દૈવી ગુણ આ મનુષ્યના શરીરમાં જ પ્રગટ્યો છે, હસવા માટે અવતાર લીધો છે તોય મોઢું ચડાવ્યું છે, ના કૂતરું હોય તો હશે જ નહીં, બધું કૂતરા કદી હશે જ નહીં, ગમે તેવી ઉત્તરાયણના તમે લાડવા ખવડાવો, ઘણા તેલના શું આવે ડાયા હોય તો ઘીના લાડવા ખવડાવે એમાં, તો પણ ના કૂતરાને હસતા હોય ત્યારે વાંદરા હશે, હસવાનું એક વાત વરદાન માણસને આપેલું છે, અને હસતો ઘણો રૂડો લાગે બા, પણ જોજો હું એમ કહેતો હતો અભણ માણસ હોય ને બિચારો, એ ખીચામાં બે બેંકમાં જતો હોય ને એની ઘેરથી કે 4000 ઉપાડલાવો તો કોટ લઈ, અને અભણ છે ને ઓછું ભણ્યો છે બે પેન લે, અને બહુ ભણેલા કે બિલકુલ પેન વગર હોય બીજાની જ પેન લેવાની, અને બાજુમાં લાવજો ફોર્મ ભરવું જ, પેલો બિચારો સારો માણસ કહેવાય, ડીસાના આટલા મોટા માણસ આપણે પાછી મગાતીએ છીએ, આમ પાછળ પાછળ ફરે આમ સામે જોવે પણ એને પેન યાદ જ ના કરે બાય, ને બસ જય ગુરુ મહારાજ એને યાદ ના કરે, લાખ રૂપિયા ઉપાડે પેન ખીચામ મૂકી દે, ઘેર જાય ઘેરથી કે કોની પેન આવી છે, હા યાદે આવે, પણ બસ એ ખબર આવું બંધારણ હશે, પણ આ તો પુષ્પક વિમાન છે લે, એ છોકરાઓ જેટલા બેસે એટલું પહોળું થતું હતું, એ વખતનું વિજ્ઞાન છે વાલ્મીકીજી લખ્યું છે, મનસંકલ્પથી ચાલતું હતું, હવે મનસંકલ્પથી ચાલનારા ઉપકરણો આવી જવાના, જોજો દરવાજાને તમે કહો છો ખુલી જાય એટલે ખુલી જશે, તમારે જ કહેવું પડે ખુલી જા, બીજો કોઈ આવશે ને તોડે તો તૂટે નહીં, તમારો અવાજ જ સેન્સર પકડી રહેશે, ખુલ જા સીમ સીમ બસ, વખાઈ જા, અને વખાઈ ગયા પછી જો સેન્સર બગડી ગયું ને તો હું એમ કહું છું બા, રાવણે મનુષ્યના હાથે મોત માંગ્યું છે તો માણસ કેવો હોવો જોઈએ, બનું પતિ તો બનું એવો હતો સતી સીતને જેવો, અને બનું મિત્ર તો બનું એવો સુદામાને માધવા જેવો, પિતાજીન કાને પડ્યું જેદી મારો રામ ગયો વનવાસ રે, મારો રામ ગયો વનવાસ, અને બનું પિતા તો બનું એવો હતો રઘુનાથને જેવો, કેવો સ્વભાવ રામજીનો છે બા, કઈ કઈ જ્યારે બહુ કીધું ત્યારે વન મોકલવાનું કીધું ત્યારે પગે પડી ગયા દશરથ રાજા, કે તું કોને વનમાં મોકલવાનું કહે છે, કઈ કઈ આ સમયમાં તારે આવી કુમત કેમ આવી છે, જાસુ સુભાવ અરિહી અનુકુલા તે કિમિ હોઈ માતુ પ્રતિકુલા, હે કઈ કઈ જાસુ સ્વભાવ અરિહી અનુકુલા, જેનો સ્વભાવ દુશ્મનને પણ અનુકૂળ છે, અને તે પોતાની માતાને પ્રતિકૂળ શા માટે થાય, તારી બુદ્ધિ કોઈએ ભ્રમિત કરી દીધી છે અમર્યાદિત, અને તારા સ્વાર્થના અંતર્ગત તું
આવા સાધુ સ્વભાવના રામને ઓળખી શકતી નથી, કારણ કે એનો સ્વભાવ તો જો જાસુ સુભાવ અરિહિ અનુકુલા, જેનો સ્વભાવ દુશ્મનને પણ અનુકૂળ છે. આપણામાં કેટલાય બધા ગુણ હોય બા, પણ શાસ્ત્રકારો અને અનુભવીઓ એમ કહે છે આપણા એ જ ગુણ સાચા જે આપણા દુશ્મનો પણ નોંધ લે. મિત્રો તો નોંધ લે, મિત્રો તો આપણા ગુણને મોટા કરીને જોવે બા, પણ દુશ્મન જેવા પણ નોંધ લે. મેઘનાદનો જ્યારે હાથ કપાઈ ગયો ને મસ્તક રાવણના રામજીની સેના બાજુ હતું, મસ્તક ધડ આવ્યું છે ખાલી, અને પત્ની સુલોચના મેઘનાદની આવી છે, સતી થવું છે, માથું લાવી આપો, બધાએ ના પાડી માલ્યવંતે, બધાએ જેટલા ઉભા થાય બધાએ દુશ્મનની છાવણીમાં કદીએ માથું પાછું આવે નહીં, હવે તું ધડ લઈને સતી થઈ જા, પણ ના મારે માથું લેવું છે. પોતાના સસરા રાવણ સામે આવી સુલોચના અને કહે છે કે મારે મેઘનાદનું માથું જોઈએ છે સતી થવા માટે, અને રાવણ બોલ્યો છે જા વાલ્મીકિ રામાયણ, જા સુલોચના. પહેલી જ વાર શ્રી બોલ્યો છે રાવણ, જા તને શ્રી રામ મસ્તક આપી દેશે. દુશ્મનો નોંધ લે, અને એ જ આપણા સાચા ગુણ હોય છે. મિત્રો તો નોંધ લે હવે બધાએ, હારા જે હારા જે હારા જે હારા, પણ તમારું સારપ, આપણું સારાપણું, આપણી સારપ અને આપણા મિત્રોની મિત્રોના દાયરો વટાઈને દુશ્મનના હૃદય સુધી પ્રવેશ કરી જાય, અને તે રામજીના ચરિત્રો છે. અને એ ચરિત્રોના ગાન માટે આપણે બધાએ ભેગા થયા છે. રાવણ મરણ મનુજ કર જાચા, અને માણસ કેવો હોય, કેવો સ્વભાવ હોય રામજીનો સ્વભાવ બા. એના ઉપર એક કથા થાય એવી છે, ભરતજી બોલ્યા છે, મેં જાનબ નિજ નાથ સુભાવ, મેં જાનબ. અને રામાયણની ચોપાઈઓ છે ભલા માણસ, તમે જોડે ગઈ શકો છો, ગઈ શકો છો. બહુ સાદા સીધા શબ્દો છે, અને ભરતજી રામજીના સ્વભાવ વિશે કહે છે, મારા રામનો સ્વભાવ કેવો છે. મેં જાનબ નિજ નાથ સુભાવ, મેં જાનબ નિજ નાથ સુભાવ, અપરાધીન પર કોહન કાહું, અપરાધીન પર કોહન કાહું. ભરતજી કહી રહ્યા છે કે હું મારા નાથનો, મારા ભગવાનનો સ્વભાવ જાણું છું, જે કદીએ પોતાના અપરાધી ઉપર ક્રોધ કરતા નથી. અને એવા રામજીનો સ્વભાવ પણ આ કથાનો વિષય છે. અને એ અર્જિત થઈ જાય તો ભીતર બેઠેલો ભીતરનો રાવણ મને એવો છે બા. એટલે ભીતરના રાવણને મારવા માટેની કથા, કેટકેટલી ઉપમાઓ આને આપેલી છે બા. રામાયણ એક કવિતા તો છે ચોક્કસ, જે કાવ્યના રસિકો હશે, કાવ્યના નવે નવ રસ છે આમાં, અને એનાથી વધારે આર્ષ દર્શન છે, તો પણ એનાથી વધારે છે આ તો. રામાયણની પ્રત્યેક ચોપાઈ મંત્ર મહામની વિષય બ્યાલ કે, મંત્ર મહામની વિષય બ્યાલ કે. આખી રામાયણની પ્રત્યેક ચોપાઈ મારા રામજીના ગુણ, રામાયણનો પ્રત્યેક શબ્દ, પ્રત્યેક વર્ણ, પ્રત્યેક અર્થ, પ્રત્યેક રસ, પ્રત્યેક છંદ,
મંત્ર મહામની વિષય રૂપી નાગના ઝેરને હરવા માટેના મહામંત્રો છે। જેને વિષયોનું ઝેર ચડ્યું હોય અને આપણને ચડ્યું હોય તો બા આ તુલસીના આ મંત્રોના ગાનથી ઉતરી જનાર છે અને આવોને તમે ગાઈ શકો છો। મંત્ર મહામની विषय ब्याल के मंत्र महामनी विषय ब्याल के मेटत कठिन कुअंक भाल के मेटत कठिन अंक भाल के। अने रामायण शू छे ये हूँ तमने कही रह्यो छूं। મનુષ્ય બનવાની આ પ્રયોગશાળા છે। બીજું રામાયણની પ્રત્યેક ચોપાઈઓ મંત્ર મહામની જોજો, ઘણાને સાપ કરડ્યો હોય બા, વાદી ફૂલવાદી મદારી આવે અને એની પાસે બધું જે જડીબુટ્ટી હોય, જડીબુટ્ટીથી ના ઉતરે પછી બા મંત્ર મારવા પડે, મંત્ર ગારુડી પાસે હોય બા, અને પછી એ ના ઉતરે તો બધા જાણે છે કોઈ કેવા ગારુડી હોય, જેના પાછે સાપ ઉતારવાનું મણી હોય, મણી બા મહામણી હોય। અને અમારું રામાયણ શું છે, વિષય રૂપી ઝેર જેને ચડ્યું છે આપણને બધાને, અને જુઓ જેને સાપ કરડે બા એને લીમડો પછી ગળ્યો લાગવા માંડે, જેને સાપનું ઝેર ચડ્યું હોય અને એને લીમડો ગળ્યો લાગવા માંડે। અને આપણને પણ આ બધા વિષયોના સર્પ એવા કરડ્યા છે કે આ બધું આપણને મીઠું લાગવા લાગ્યું છે। ઉતારનારી કોઈ વસ્તુ છે, મંત્ર મહામની વિષય વ્યાલ કે વિષયરૂપી વ્યાલના એ ઝેરને ઉતારવા માટેના મહામંત્રો છે જે આપણે 9 દિવસમાં ગાવાના છીએ। અને મેટત કઠિન કુઅંક ભાલ કે માથાના અંક ઊંધા લગી ગયા હોય, લખાઈ ગયા હોય અને બા એને સીધા કરવા માટે પણ રામચરિત માનસ દર્પણ છે। ભાગ્ય ફરી જાય બા, બીજું કાંઈ છે રામાયણ બા? હા, રામચરિત આખા રામાયણને કનુભાઈ તુલસીદાસજી માનસરોવરની ઉપમા આપે છે। રામચરિત માનસ એહી નામા, આનું નામ રામચરિત માનસ, માનસ નો અર્થ માન સરોવર બા, અને માન સરોવર તો ઘણું આગું છે બા, આ 5 ડિગ્રી ઠંડીમાં, આ 12 ડિગ્રી ગરમીમાં, ઠંડીમાં આપણે કેટલા તો સ્વેટર પહેરવા પડ્યા જુઓ બા, ત્યાં કેટલી ઠંડી હશે માન સરોવરમાં। પણ આ હલતું ચાલતું ફરતું તુલસીનું માન સરોવર જે આજે આપણા વચ્ચે 9 દિવસ રહેવાનું છે બા, રામચરિત માનસ એહી નામા, સુનત શ્રવણ પાય વિસરામા, જેને સાંભળતા સાંભળતા વિશ્રામ પ્રાપ્ત થાય છે। આખી એ રામચરિત માનસની યાત્રા આનંદથી આરામ સુધીની યાત્રા છે બા। પહેલા કાંડમાં રામ જન્મ્યા તે વખતે જો આનંદ સિંધુ સુખ રાશિ, અને ભગવાનનો જ્યારે આપણા હૃદયમાં પ્રાગટ્ય થાય ત્યારે પહેલી ઝલક તો આનંદની છે, બ્રહ્માનંદ। દશરથ પુત્ર સુનઈ જન્મ સુનિકાના માનહ બ્રહ્માનંદ સમાના, અને હૃદયમાં તે બ્રહ્માનંદની પહેલી લહેર આનંદ, અને આખો એક ગ્રંથ સમાપન થયો અને તુલસી લખી રહ્યા છે, જાકી કૃપા લવલેશ તે મતિ મંદ તુલસી દાસ હું, જાકી કૃપા લવલેશ તે મતિ મંદ તુલસી દાસ।
पायो परम विश्राम राम समान प्रभु ना ही कहो पायो परम विश्राम राम समान प्रभु ना ही कहो अने आखू रामायण पती गयू अने छेल्ला छंद मां भगवान भाई तुलसी लखी रहा छे पायो परम विश्राम आराम आनंद थी आराम सुधीनी आ सात कांडनी यात्रा आपणे शुरू करवा जई रह्या छीए हजु आनंद शब्द आपणे आपणा जीवनमां बोल्या छीए खरे पण अनुभव नथी कर्यो ए आनंदनुं प्रागट्य थाय भगवाननुं ज एक नाम आनंद छे जो आनंद सिंधु सुख राशि शिखर ते तय लोक सुपासी सो सुख धाम राम असनामा अखिल लोक दायक विश्रामा अने भगवान तो आनंद नो सिंधु छे अने ए आनंद नो आपड़ा हृदय में प्रागट्य थाय अने आपड़े पण पायो परम विश्राम राम समान प्रभु ना ही कहो वायो परम श्राम राम समान प्रभु ना ही कहो पायो परम विश्राम अने आसनानी साहेब आनंद थी आराम सुधी आपणने पगथिया चढ़ावनारो आ ग्रंथ छे तो मनुष्य बनवानी प्रयोगशाला छे कोई कीधु नाना आ तो विषय रूपी व्याल ने उतारवा माटेना मंत्र छे कोई कीधु नाना आ तो बधाए लखेला लेख ने सीधा करवा माटे दर्पण छे कोई कीधु नाना आ तो आनंदनी आनंदथी आराम सुधीनी सात पगथियानी सीढ़ी छे रामायणना सात कांड छे पहलो कांड बालकांड बीजो अयोध्या कांड तीजो अरण्य कांड चौथो किष्किंधा कांड पांचमो सुंदर कांड जेनो आपणे प्रसंग चौपाई लीधी छे छठो लंका कांड अने सातमो उत्तर कांड अने आ आ एक अवतरणिका पण छे एनु पहेलू पगथियुं आनंद छे अने अंतिम पगथियुं आराम छे आहा अमान सरोवर पण छे जेने सांभळता सांभळता सुनत श्रवत पाई विश्रामा अने बा जंगलमां आग लागे वखते जोजो बधाय प्राणीओ बळी जाय बा पण एक हाथी एवो छे बा जंगलमां ज्यारे आग लागे त्यारे सरोवर गोती ले अने मन हाथी छे बा तुलसीदासजी लख्यू छे प्रत्येक मनुष्यनु मन हाथी छे अने आपणा बद्दानु ए मन आ विषयोना जंगलमां एवुं बळी रह्युं छे कोई के ने कोई ना के मन करी विषय अनल बन जरही ते आई यही सर मही परही अ मन रूपी हाथी विषयों ना जंगल मा ताप ताप थयो होय ए आ सरोवर मा आईने स्नान करीने शांति पामे छे जो हजु तो मैं शुरू ये नथी कर्यू अने तमारो आपड़ा बधानो मन रूपी हाथी आ मान सरोवर मा केवा केवो शांत थई गयो छे आ मान सरोवर छे બીજું કઈ છે રામકથા કથા પ્રત્યેક ભૂમિકામાં સાધકથી લઈને સિદ્ધ સુધીના બધાના માટે સાધક માટે પણ અને સિદ્ધ સિદ્ધ કહે આત્મા રામશ્ચ મુનયો નિર્ગ્રંથે ઉપ્ય રુક્રમા કુર્વંતી અહૈતુકી ભક્તિ શ્રીમદ ભાગવતમાં
ભગવાન શુકદેવજી કહી રહ્યા છે, જે આત્મરામી મુનિઓ છે અને તેવા આત્મરામી મુનિઓને પણ ભગવાનના ગુણ જેવા છે જે વિશ્રામ આપે છે. તો આપણા જેવા માટે આ કથા શું છે બા? આપણા જેવા માટે તો આ દવા છે, ઔષધ. સામાન્ય મનુષ્ય માટે ઔષધ છે બા, ભવરોગ મટાડવા માટેનું આ મૂળિયું છે. રામાયણમાં લખ્યું છે, સંસ્કૃતિ રોગ સજીવની મૂરી, સજીવની મૂરી. સંસ્કૃતિ ભવરોગ છે અને એને મટાડવા માટે આ સજીવન મૂળિયું બા, આ સજીવન મૂળિયું છે. કોઈ કોઈ જેવા માટે આ મૂળિયું, સજીવની મૂળિયું, દવાનું મૂળિયું, ભવરોગ મટાડવા માટેની ઔષધ, પરીક્ષિત જેવા માટે. આહા, પાર્વતી શિવજીને પ્રશ્ન પૂછ્યો છે. રામાયણના ત્રણ શ્રોતા છે, એક તો સ્વયં પાર્વતી શિવજીને પૂછી રહ્યા છે, એક ભરદ્વાજ મુનિ, ત્રીજા ગરુડ. ગરુડ જેવા માટે બા, ગરુડ જેવા સાધકો માટે આ ભવરોગ મટાડવા માટેનું મૂળિયું છે. આપણા જેવા કોઈ કોઈ એવા છે જેનો ભવરોગ તો મટી ગયો છે ભરદ્વાજજીનો, પણ તોય ભગવાનના ગુણો સાંભળવાથી તૃપ્તિ થતી નથી. વયમ તુન વિતૃપ્યામ ઉત્તમ શ્લોક વિક્રમે યશૃણવત્તામ રસજ્ઞાનમ સ્વાદુ સ્વાદુ પદે પદે. ભવરોગ મટી ગયો છે તો પણ ભગવાનના કાન ગુણ સાંભળતા સાંભળતા જેના કાન તૃપ્ત થતા નથી તેવા મુનિવરો માટે ભગવાનની કથા રસાયણ છે. રોગ મટી ગયો, રોગ હોય ના તોય રસાયણ લેવાનું આસના નહીં સાહેબ, ફરી થાય નહીં એના માટે. આહા, તો કોઈ કોઈ માટે રસાયણ છે અને કોઈ કોઈ એવા છે જેમના માટે અમૃત છે. કથા અમૃત, કથા સુધા કાઢહી. સુધા, સુધાનું પણ રૂપ આપ્યું છે, અમૃત પણ છે. અને કોઈ કોઈ માટે આ નશો છે, આશાઓ. કોઈ એવા જીવન મુક્ત પુરુષો છે જેમના માટે ભગવાનની કથા આસવ છે. નામ નશે મે નાનકા છકા રહે દિન રાત, બાગ ભુસુંડી સુરાપાન ઉતર જાય પ્રભાત. ઓર નામ નશે મે નાનકા છકા રહે દિન રાત. કોઈના માટે એવો નશો છે રામાયણની કથા. બીજું કઈ છે બા? આ રામાયણની કથા ગંગા છે, શિવજી આને ગંગા કહી રહ્યા છે. પાર્વતીએ જ્યારે પૂછ્યું ત્યારે કીધું કે એ ગંગા તો મારા માથેથી વહે જ છે, એ તો આ લોકના જગતને પાવન કરનારી છે. પણ હે પાર્વતી, તે મને રઘુપતિના ગુણોનો પ્રસંગ પૂછ્યો છે. ધન્ય ધન્ય ગિરી રાજ કુમારી, તુમ સમાન નહીં કો ઉપકારી, તુમ સમાન નહીં કો ઉપકારી. પૂછે હું રઘુપતિ કથા પ્રસંગા, સકલ લોક જગ પાવની ગંગા, સકલ લોક જગ પાવની. અને હે પાર્વતી, તે મને રઘુપતિના કથા પ્રસંગ પૂછ્યા છે જે ત્રણેય લોકને પાવન કરનારી ગંગા છે. અને એવી ગંગા જયંતિભાઈ આજે તમારા ઘરના આંગણે છે.
આવો ને સ્નાન કરી લઈએ. આવી ભગવાનની કથાનો મહિમા છે બા. અનવતાર સમયમાં ભગવાન તો પ્રત્યક્ષ નથી, પણ ભગવાનની કથા તો શ્રીમદ આતતમ વ્યાપેલી છે અને કોટી જન્મ પુણ્યમ લભતે શ્રીમદ ભાગવતમ લભેત. કરોડો જન્મના પુણ્ય એકત્રિત થાય ત્યારે ભગવાનની કથા સાંભળવા મળે બા. કોટી જન્મ પુણ્યેન શ્રીમદ ભાગવતકાર કહે છે. અને કથાનું ઊંધું કરો ને થાક થાય, થાક કથા થાક ઉતારવા માટે પણ બા આર્યો વિશ્રામ છે. ઘણા થાક્યા હોય તો બા આનંદબા છેલ્લી એક ઉપમા હું કાયમ માટે આપું છું, એ મને ગમે છે. ભગવાનની કથા ભગવાનની તો છે જ, હવે ભગવાનની તો કથાઓ જ હોય, પણ રામાયણની કથા, ભાગવતની કથા, બધી કથામાં ભગવાનની કથા તો ગૌણ છે. લ્યા આમાં ભક્તોની કથા મુખ્ય છે. ભક્તોની કથામાં, અને એવા ભક્તો માટે તો જે અંતર્યામી છે, કણ કણમાં વ્યાપેલા છે, દૂધમાં જેમ ઘી છે, મેદીમાં જેમ રંગ છે, એવા ભગવાન તો બધાનો આત્મા જ છે માં. પણ એવા ભક્તો માટે જ ભગવાન સગુણ થયા છે. ભાગવતની કથામાં ભાગવતની કથા થોડી મુખ્ય છે, ભગવાનની તો કથા મુખ્ય જ, પણ તો એ કથા તો તે મધુમંગલની છે જેની એથી છાશ ભગવાન પી ગયા છે. એ સુદામાની છે જેને આખી સોનાની આખી સોનાની દ્વારિકા જોઈ છે, તે છતાંય જતી વખતે જૂના કપડા પહેરાવી દીધા છે, તે છતાંય ઠાકરને તે એમ કહેતો નથી. એ સુદામા જેવા ભક્તોની કથા, દ્રૌપદી જેવા ભક્તોની કથા, પોતાના પાંચ પાંચ પુત્રોના માથા કાપનારને પણ મુચ્યતામ મુચ્યતામ એશ છોડી દો છોડી દો છોડી દો એમ કહી શકે છે. એવા ભીષ્મ જેવા ભક્તોની કથા જેના 84 બાણ વાગેલા છે તો પણ કૃષ્ણ સ્મૃતિમાં જેના પ્રાણ ટકી રહ્યા છે એવા ભીષ્મ. અને આમ એ રામાયણની આખી કથા બા, એ કેવટ જેવા ભક્તોની કથા. આ ભક્તોની કથા કાઢી નાખો તો ભગવાન એકલા શું કરે બા, શું કરે કો બા. શું કરે બા, ભક્તોની કથા છે આમાં. અને ભગવાનના ભક્તો જોજો બા, હા બધા વાંદરા બા રામાયણમાં. પ્રભુ કપિત પ્રભુ તરુ તરુ કપી ડાર પર. અને વાંદરા એવા બા, એમાં જે આપણે જેવા નાના નાના વાંદરા હોય ને તો કોઈ નજીક ના આવવા દે બા. મોટા આવે ને બધા 12 જણા જે મોટા અધિકારીઓ હતા, હનુમાનજી સુગ્રીવ તો બેઠો હોય તો કોઈ આવી જ ના કે બાજુમાં, આગળ આગળ મોટા મોટા અંગદ ને બધા. પછી નાના નાના વાંદરા ક્યાંય જગ્યા ના હોય ને બા, એટલે શું કરે, જામફળના ઝાડ પર હનુમાન કથા છે નંદુબા લંકાકાંડમાં, એ કનુભાઈ શું કરે બધા વાંદરા, પછી નીચે જગ્યા ના હોય એટલે ઉપર બેસે આમ કરી જામફળના ઝાડ ઉપર બેસીને પછી પૂંછડું લબડાવે આમ. ભગવાનના બરડા ઉપર આમ પૂંછડાથી ખણે નંદુબા, પછી આમ કઈ જામફળ ખાય અને ખાટું હોય, ચારમાંથી એકાદું ગળ્યું આવી જાય નીચે આવે, અને લક્ષ્મણજી જોતા ના હોય ને એ જગ્યાએથી આમ ફરી, અને ભગવાને આમ હાથ મૂક્યો ને ત્યાંથી આમ ડોકું બહાર કાઢે, ખવડાવે બા. તારે નિત નવા નવા નૈવેદ કમળા કરે, અને મારું સુખમ નૈવેદ તે તારે કેમ તોલે આવે. બણે નરસૈયો જેને કૃષ્ણ રસ ચાખ્યો, પુનરપી માતને ગર્ભ નાવે.
हाँ, आखिर रामचरित मानस को, भागवत को, भगवान की कथा बीजू कहीं नहीं, ये तो भक्तों की याद ही छे। हे वाला भक्तों की यादी मां भगवन नाम अमारा मुक जो रे ओ जी। हे वाला भक्तों की यादी मां भगवन नाम अमारा मुक जो रे ओ जी। अने यादी लखाई छे એ મનુ અને સતરૂપા જેવા ભક્તો જે ચોથી અવસ્થામાં સતરૂપા અને મનુ બા રામાયણમાં એવા ભક્તો છે જે મનુ અને સતરૂપા પોતાની ચોથી અવસ્થામાં રાજકાજ પોતાના દીકરાઓને દઈને વનમાં રામ ભજવાને માટે નીકળી ગયા છે। આહા હા, મનુ અને સતરૂપા જેવા। અને મનુ મહારાજ કહી રહ્યા છે કે આપ તો મારા અંતઃકરણમાં રહીને મારી જ વાણીને સજીવન કરનારા પ્રાણી માત્રના અંતરે આત્મા છો અને મારી તપસ્યાને લઈને મારી સામે પ્રગટ થયા છો, પણ આપ માં અમારી વાત્સલ્ય રતી જોડાયેલી છે, તમે પુત્ર થઈને અમારે ત્યાં આવો। આહા, આ મનુ અને સતરૂપા જેવા એવા ભક્તો રામાયણમાં શ્રી કૌશલ્યાજી જેવા ચૌદ વર્ષ સુધી એક જ ઝરોખે ઉભા રહ્યા છે બા, આંખના આંસુ પણ સુકાઈ ગયા છે, અને રામજીના આવા નાના નાના ધનુષને જોયા કરે છે એ હનુમાનજી જેવા ભક્તો બા। આખું રામાયણ પત્યું ને પછી એક મહિનો બધાને રાખ્યા, બધાએ ભગવાનને ભેટ આપી, બધાએ વાનરરાજ વિભીષણને પણ અયોધ્યામાંથી ભેટ આપી, સુન હું સખા નિજ ગ્રી ગ્રી જાઉં, જાઓ સખા બધાએ પોતપોતાના ઘેર જાઓ અને મારામાં મન રાખીને મારું ભજન કરો, બધાને ઘેર મોકલી દીધા બા। અને બધા જતા રહ્યા બા, અને હનુમાનજી આમ પૂછડું ઊંચું કરીને આમ ઉભા રહ્યા છે, અને રામજીને રામજી પૂછે છે હનુમાનજીને, હનુમાન બધા જતા રહ્યા પણ કે ભગવાન તમે એમ કહ્યું કે સૌના ઘેર જતા રહો, મારે ઘર જ ક્યાં છે? આહા હા બા, જાસુ હૃદય આગાર, એવા ભગવાનના ભક્તો અનિકેત સ્થિર મતિ ભક્તિમાન મે પ્રિયો નરા। હા હા, એવા ભક્તોની, હનુમાનજી જેવા ભક્તોની યાદી આ કથા છે, વિભીષણ જેવા, શ્રી સીતાજી જેવા, અરે રે મારા ભરતજી જેવા। જનક જેવા, સુમિત્રા જેવા, મને કહેવા દો એ શબરી જેવા, અંતર જેના ઉજડા એની કદી જાત્યુ ન જોવાય, અવદેશ એઠા ખાય બોર બિલડીના ભૂદરા। અને એવા ભક્તોની યાદી છે આજે નવ દિવસ આપણે ગાવી છે। વાલા ભક્તોની યાદી માં ભગવન નામ અમારા મૂક જો રે જી, આ હરદમ ભૈયા મા તમારી માળા એ ફરે રે, અમે તમારા તમે અમારા, કરી શરત નવ ચૂક જો રે જી, આ સુરતા સોહાગણ સદા ધ્યાન
ભગવાન થી મોટી ભગવાન ની ભક્તિ છે બા, અને એવા ભક્તો ની આદિ જેમાં શ્રીમદ ભાગવત માં ભગવાન કહી રહ્યા છે ઉદ્ધવ ને અનુવ્રજામ્ય હમ, એવા મારા ભક્તો ની પાછળ પાછળ હું ફરું છું. પણ હે ભગવાન, અમારામાં એ સામર્થ્ય ક્યાં છે? એ લક્ષ્મણજી જીવ જે આ બધો ત્યાગ કરીને તમારી સેવામાં રહી શકે એ સામર્થ્ય ક્યાં છે? પિતામાં ભીષ્મ જીવ 84 બાણ વાગી ચુક્યા છે અને તે છતાંય એકમાત્ર કૃષ્ણ સ્મૃતિમાં જેણે પ્રાણ ટકાવી રાખ્યા છે એવું સામર્થ્ય ક્યાં છે? પોતાના 5 દીકરાઓને માર્યા અને તેના માટે મુચ્ચતામ મુચ્ચતામ કહી શકે એવી દ્રૌપદી જેવું સામર્થ્ય ક્યાં છે? અમારામાં એ મીરા જેવું સામર્થ્ય પણ નથી જે ઝેરના કટોરામાં પણ કૃષ્ણ દર્શન અને કૃષ્ણની કૃપાને જોઈ શકે અને એ નરસિંહ જેવું સામર્થ્ય પણ ક્યાં છે? પોતાના એકના એક દીકરાના જવાના સમયે પણ કૃષ્ણની કૃપાની સમીક્ષા કરી શકે છે નરસિંહ. મેતી, રોવાનું શું કારણ છે? પણ એકનો એક દીકરો જતો રહે તેનું દુઃખ ન થાય? આપણે તો સૌ કૃષ્ણના હાથના રમકડા. હા મેતી, જેણે આપ્યો તો એને જ પાછો લઈ લીધો છે. કોઈ પણ ઘટનામાં શોક સંતપ્ત થવાથી આપણે જેને માથે રાખ્યો છે એવા કૃષ્ણનું અપમાન છે. પણ હું તમારા જેમ થીર નથી રહી શકતી. પોતાના એકના એક દીકરાના જવાના સમયે પણ જે કૃષ્ણની કૃપાની સમીક્ષા કરે છે, મેતી મરવાના સમયે પણ ભલું થયું મારે ભાગી જંજાળ, વાલા સુખે બજશું હવે શ્રી ગોપાળ, આવું સામર્થ્ય મારામાં નથી. પણ તોય ક્યાંક યાદી બનતી હોય તો ખૂણે ખાંચરે પણ નામ આવી જાય. કાંડા ઘેલા તોય તમારા ત્રિકમ તારી લે જો રે જી, ગાંડા ઘેલા તોય તમારા ત્રિકમ તારી લે જો રંગી દુનિયા માહી દિલના એ ઠરે રે સતના પંથે સદાય વાલા અમારી શરણે રે જો રે આ તમારી મનવો મોજો એ કરે રે ભક્તોની યાદીમાં ભગવન નામ અમારા મૂકજો રે જી. વાલા શંકરની અરજી છે એક શામળિયા સ્વીકારો રે જી. આ માયા ને મોહ કદીએ મને ના નડે રે, જ્યારે
लंबे पधारो जी जी। एवी भक्तों नी आदि छे एवुं रामचरित मानस आपणे बधाए शुरू करवा जई रह्या छीए। હવે ચાલુ કરું, અઢી કલાક થઈ ગયા। મંગલાચરણ તુલસી કરે છે, શ્રીમદ રામચરિત માનસના કુલ 7 કાંડ છે, એમાં રુચિર સપ્ત સોપાના રામ ભક્તિ કેર પંથાના ભગવાનની ભક્તિના 7 પગથિયા જેવું આ 7 કાંડનું તુલસીનું માનસ। એમાં પ્રથમ કાંડ બાલકાંડ અને બાલકાંડમાં રામજીના વિવાહ સુધીની કથા છે। તુલસી તેને લખનારા છે અને શાસ્ત્રની શરૂઆત તેમણે 7 સંસ્કૃતના મંત્રોમાં કરી છે અને પછી બિલકુલ ગ્રામ્ય ગીરામાં લોક ભાષામાં શ્લોકથી લોક સુધીની યાત્રા લોકબોલીમાં આપણા જેવા પ્રાકૃત માણસો સમજી શકે તે ભાષામાં આખા એ ગ્રંથને ઉતાર્યો છે। 7 શ્લોકોમાં પહેલી વંદના સંસ્કૃતના મંત્રો દ્વારા તૈયાર છો ને બા? જજમાન તૈયાર છો ને? वर्णानामर्थसंगानां रसानां छन्दसामपि मंगलानां च कर्तारो वन्दे वाणी विनायको भवानी शंकरो वन्दे श्रद्धा विश्वासरूपिणो याभ्यां विनाम न पश्यन्ति सिद्धा स्वान्तस्तमीश्वरं वर्णानामर्थ संगानां। पहला श्लोक में सरस्वती अने गणपति नी वंदना करी छे। वंदे वाणी विनायको आमे कोई पण ग्रंथ सांप्रदायिक होय कनुभाई તો રામજીની જ વંદના કરવા જોઈએ, સીધું જ શરૂ કરે બા। મોટા ભાગે વાણી અને સરસ્વતી અને વાણીની વંદના તો સ્માર્થ પરંપરામાં થાય, ગણપત્યો અને સૌર પરંપરામાં, પણ તુલસી તો બધાના સમન્વયકારી સંત છે। શાસ્ત્ર લખતા પહેલા જ વિવેકના દેવતા ગણપતિ અને વિદ્યાની દેવી સરસ્વતીની વંદના કરી છે। મારી વાણીમાં આ 5 લક્ષણ આવે એના માટે હું તમારી પ્રાર્થના કરું છું। અને સદગુરુની વાણીમાં 5 લક્ષણ હોય બા। આ તુલસીની વાણી સદગુરુ વાણી છે। વર્ણાનામર્થ, વર્ણ હોય શબ્દ હોય બા, અને શબ્દ તો બ્રહ્મ છે। જોજો, કોઈ પણ લખતા હોય, ભગવાનભાઈ લખે, કનુભાઈ લખે, જે બીજા ઘણાય લખે, ક્યારેક ક્યારેક તો જયંતિભાઈ લખે બા, જોરદાર લખે, પણ શબ્દ હોય અને શબ્દ આવવા તે ભગવાનની કૃપા છે। પણ તુલસી કહે છે એકલા શબ્દો નહીં, વર્ણાનામર્થ, વાણી વાણીમાં વર્ણ તો હોય, શબ્દો તો હોય, પણ અર્થ પણ હોય। ઘણાની વાણી જોજો વર્ણ બહુ ઊંચા હોય પણ અર્થ કશો ના નીકળતો હોય। વર્ણાનામર્થ સંગાના, ઘણાની વાણીમાં વર્ણ પણ હોય, અર્થ પણ હોય, પણ વાણીમાં રસ ના હોય। તુલસી કહી રહ્યા છે મારી વાણીમાં રસ, વર્ણ હોય, અર્થ હોય, રસ હોય, રસ ભરેલી વાણી। જુઓ, હિન્દીની ચોપાઈઓમાં ખબર એ નહીં પડતી, પણ તમે ઊભા ના થઈ શકો ગવાતી હોય તો। વર્ણાનામર્થ સંગાનામ રસાનામ,
વાણીમાં રસ હોય. જુઓ વ્યાસની વાણી હજુ રસ સુકાતો જ નથી. આ શંકર મહારાજનું ભજન બોલે હમણાં રસ સુકાય જ નહીં બા. અરે વાણીમાં રસ હોય. રસાનામ ઘણા રસ બહુ હોય પણ વાણીમાં લય ના હોય, છંદ ના હોય, પદ્ય ના હોય, બધું ગદ્ય હોય. મારી વાણીમાં લય હોય, છંદ હોય, છંદ વર્ણાનામ અર્થસંગાનામ રસાનામ છંદસામપી. અને ઘણાને લય બહુ હોય, કવિત્વ બહુ હોય પણ મંગલાનામ ચ કરતારો. વાણીમાં કશું મંગલ તત્વ ના હોય બા. સદગુરુની જે વાણી હોય બા એમાં પાંચ લક્ષણો હોય. વર્ણ હોય, શબ્દ તમને જાલી પાડે નંદુબા. અને ના શબ્દો જેવા તેવા ના હોય. ગોળી આમ હાથથી નાખો અને બંદૂકની કારતૂસ ભરાઈને ફોડો, એની વાણીમાં અર્થ હોય, વાણીમાં વજન હોય નંદુબા. પેલું નહીં અકબર બિરબલની કથા છે, એમાં બિરબલ આમ સરસ્વતી મંત્ર જપે, ઓમ એમ રીમ ઓમ એમ શ્રીમ સરસ્વતે નમ. અને બાદશાહે કીધું કે આ શું કરે છે, ચાલ મોડું થાય છે. કે ઉભા રહો ભાઈ, બે માળા હું પતાવી લઉં, મારા ગુરુએ મને આલી છે. પણ કે આ મંત્ર કરવાથી શું થાય, કે આ મંત્ર કરવાથી તમારા નવ રત્નોમાં મને સ્થાન મળ્યું છે, એ મારા ગુરુના મંત્રનો પ્રભાવ છે. તો કે બિરબલ તું મન ના આપે, આ મંત્ર મને આપને. હું વિચાર કરું છું કે આ બિરબલમાં આટલી બુદ્ધિ કેમ છે, મારી પાસે શક્તિ ખરી હો બિરબલ, પણ તારા જેવી બુદ્ધિ નથી. પણ આ મંત્ર તું મન ના આપે, પણ કે મારો આપેલો તમને કામમાં નહીં આવે, એ તો તમારા ગુરુ પાસે જ આવવું પડે. મારા આમમાં નહીં આવે એટલે કેમ, તારા મને નથી આપવું એમ કે. પણ હું આપું તો ખરા, પણ મારા કામ તમારા કામમાં નહીં આવે. અને આ તો બા ગુસ્સો આવી ગયો આને એકદમ. કામમાં નહીં આવે એટલે શું કહેવા માંગે છે, મને છેતરે છે. આવી વાત જ કરતો હતો એમાં બિરબલે. બા બહુ બુદ્ધિશાળી હતું. બે સૈનિકો ઉભા હતા અને બે સૈનિકોને બોલા, એક બાદશાહને પકડી લો, જ્યાં પનાને જેલમાં નાખો. બે જણા આમના આમ ઉભા રહ્યા બા. અને બિરબલે અકબરે કીધું કે તારી આટલી તોહીન, તારી આટલી હિંમત. મંત્ર તો આપતો નથી પણ સૈનિકોને મને પકડાવવાનું કે છે. સૈનિકો આવો ને પકડો આને, આટલું જ બોલ્યા બા. એમાં દોડીને આવ્યા છે. અને બિરબલ ખડખડાટ હસવા માંડ્યો કે જુઓ બાદશાહ, શબ્દો તો એના એ છે, હું બોલ્યો તો સૈનિકો હલતાય નથી, અને તમે બોલ્યા તો ચાર પેલા ને પેલા એ ચાર દોડીને આવ્યા છે. પદની કોઈ ગરિમા છે, શબ્દો તો બધાય શબ્દો જ છે બા, પણ જ્યારે એ સદગુરુના મુખેથી નીકળે છે, વર્ણાનામ અર્થ, એના શબ્દોમાં શબ્દ હોય, અર્થ હોય, વર્ણ અર્થ, રસ હોય, રસાનામ, છંદ હોય અને મંગલ હોય, કોને આવે, વંદે વાણી વિનાયકો. હે માતા સરસ્વતી અને ગણપતિ, તમારું વંદન કરું છું. ગાઈએ ગણપતિ જગવંદન, શંકર સુવન ભવાની કે નંદન. ગણપતિ વિવેકના દેવતા છે, ગણપતિ પ્રજ્ઞાના દેવતા છે. શંકર સુવન ભવાની કે નંદન, શંકર સુવન ભવાની કે નંદન, ગાઈએ ગણપતિ જગવંદન. જગવંદન.
गाइए गण पति जगवंदन गाइए गण पति जगवंदन मांगत तुलसी दास कर जोरे मांगत तुलसी दास कर जोरे बस हूँ राम सिया मानस मोरे बस ही राम सिया कनु भगवान भाई कनु भाई तुलसी नी आ रीत जोवा जेवी छे भगवान भाई वंदन बधाने करे गणपति ने करे ने बधाने करे पर बद्दा देवताओं जोड़े मांगे तो मारा राम जी ने मांगत तुलसी दास कर जोरे मांगत तुलसी दास कर जोरे बस हूँ राम सिया मानस मोरे पहला श्लोक में गणपति नी वंदना करी श्रद्धा ने विश्वास रूप भवानी अने शंकर नी वंदना करी अने त्रीजा श्लोक में वंदे बोधमयम नित्यम गुरुर शंकर रूपिणम यमाश्रितोपि वक्रोपि चंद्र सर्वत्र वंद्यते वंदे बोधमयम ये ज्ञान स्वरूप ज्ञान अवतार ज्ञाननु रूप नित्य शंकरना रूप एवा मारा गुरुदेव नी हूँ वंदना करू छु एम कहे छे जेम वक्र चंद्र शिवजी नो आश्रय लेवाथी पूज्य बनी जाय छे तेम शिष्य मात्र सद्गुरु नी शरणागति लेवा मात्र थी ते जगत पूज्य बनी जाय छे एवा मारा गुरुदेव शंकर रूप गुरु नी हूँ वंदना करू छु एम कहे छे अने जेनी वंदना वगर आध्यात्मिक यात्रा शुरू ना थाय अने पूर्ण पण ना थाय तेउ गुरु तत्व रामायण एक आखू प्रकरण रोकी ने बैठू जे पहलू गुरु अने शिवजी नु रूप होय बा जेनु ज्ञान उधार ना होय बोधमयम वासी ना होय जेनु ज्ञान बा त्रण वस्तु नित्य नवी लागे नित्य शब्द अहीं वापर्यो छे अन नित्य नवी लागे त्रण वस्तु बा एक तो मारा भगवान नित्य नवा लागे बा रोज जो तमे उठी ना मूर्ति एनी जे वागाय घणी वार तो एना होय बा पण भगवान नवा लागे नित्य पण एमां छे बीजू भगवान नी कथा नित्य नवी लागे एनी जे ल्यो फरी उपाड़ू तो तमने नवी लागे और नवी लागे एने ज कथा कहेवाय बाकी बधी व्यथा होय बा हा नवी ना लागे तमे जो ना व्यथा छे नकरी एक कथा नित्य नवी होय અને ત્રીજા નંબરમાં જેને જેને મળ્યા હોય ભાઈ ભાગશાળી હોય અને બા આપણા ગુરુ આપણને નિત્ય નવા લાગે આની વાણી કદી વાસી ના હોય માતાના દૂધ જેવી જેની વાણી હોય માતાનું દૂધ કદી વાસી ના થાય એનો કદી અભાવ ના થાય એનો કદી ધરાવો ના થાય એની કદી તૃપ્તિ ના થાય એમ જેની વાણીની કદી તૃપ્તિ ના થાય અને નિત્ય નવા લાગે એવા ગુરુ હોય બંદે બોધમયમ નિત્યમ ગુરુ નિત્ય હોય અને નવા લાગે જ ગુરુ હોય બા વાસી ના લાગે જૂના ના લાગે અબોખે ના પડે જેનો કદી અભાવ જ થાય નહીં એ મૂર્તિ ગુરુ મૂર્તિ હોય નંદબા કેટલા કેટલા વર્ષ થઈ ગયા વર્ષોના વાણા વાઈ ગયા બા આ પૂછવા જુઓ પ્રતાપ દાદા જયંતિ દાદા બધા આયા છે જુઓ આ બધા ગુરુને સ્પર્શ પામેલી મૂર્તિ છે બા ગુરુ એમને રોજ નવા જ લાગે બા ગુરુ નિત્ય નવા છે નિત્ય નવા છે
वंदे बोध मयम नित्यम गुरु शंकर रूपिणम, शंकर रूप होय गुरु बा, कल्याण मूर्ति होय, शिव मूर्ति होय, आनंद मूर्ति होय, प्रज्ञान मूर्ति होय, करुणा मूर्ति होय। के गुरु को ने कहवा जेन जोया पछी भगवान मेड़वानी भूख भागी जाए बा। हा बा नदी रोकाई जाए जरे दरियो मळे त्यारे फाट फाट करती अपनी भौतिक यात्रा आध्यात्मिक यात्रा अने बधी जेने जोवा मात्र थी रोकाई जाए समझवानु सद्गुरु छे बा। रोकी ले तमने नदी दरिया में जती रही बा। व्यक्तित्व ने अस्तित्व बे जतु रे अनु बा। व्यक्तित्व तो घणी जगह जई सके कनु भाई नदी होय ने जो आ बनास नदी छे रण में अस्तित्व जतु रियो, अस्तित्व जतु रियो અને વ્યક્તિત્વ જતું રહે નદી ગટરના નાળામાં ઝરણું હોય ને ગટરના નાળા ભેગું થઈ ગયું તો વ્યક્તિત્વ જતું રહ્યું પણ દરિયો તો એવો છે એનું વ્યક્તિત્વ જાય અસ્તિત્વ જાય અને વ્યાપકતાની પ્રાપ્તિ થાય છે એ નદીને નદી ના કે હવે કોઈ દરિયો કે અને ગુરુથી કદી શિષ્ય નિપજે જ નહીં ગુરુથી ગુરુ જ નિપજે એનું વ્યક્તિત્વ જાય અસ્તિત્વ જાય અને ગુરુ તત્વમાં જાગરણ થાય બંદે બોધ મયમ નિત્યમ ગુરુર શંકર રૂપિણમ શંકર રૂપ હોય છે ત્રિનેત્ર ગુરુ હોય છે ત્રણ નેત્ર પાંચ મોઢા હોય શિવજીના પાંચ મોઢા છે આપણા બધાના શરીરમાં પાંચ તત્વો ખરા બા બધાના શરીરમાં પાંચ તો આપણા જેમ જ પાંચ તત્વોની મૂર્તિ જ હોય બા પાંચ તત્વો જ હોય પણ જોડે રહીએ તો ખબર પડે કે પૃથ્વી તત્વનો ક્ષમા ગુણ તેનામાં આવ્યો હોય બા સદગુરુ ક્ષમાની મૂર્તિ હોય પૃથ્વી તત્વની ક્ષમા પૃથ્વી તત્વ આપણામાં ખરું પણ આ એસેન્સ હજુ આપણામાં નહીં આવ્યું ક્ષમાની મૂર્તિ હોય ધક્કો મારી દીધો છે બા લાખા એ પોતાના ગુરુ શૈલરસિંહને પછી તો કોડિયો થયો અને ગુરુ તો જતા રહ્યા કશું બોલ્યા નહીં બા પણ શરીરે કોડ થયો છે અને પછી રોજ લોયણ જોડે બેસવા આવે મોટા મોટો અપરાધ ગુરુ અપરાધ ગુરુ 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 ગુરુનો અર્થ એનાથી મોટું મોટું કશું ગુરુ એટલે મોટું બાકી બધા લઘુ અપરાધ મોટા મોટો અપરાધ અને આ માણસથી થયો છે અને કોડિયો થઈ ગયો બા અને રોજ લોયણ જોડે બેસવા આવે અને લાખા રે હા હે ગુરુજી આવે તો તાળા જેવું ગણે લાખા તું ભૂલ ખાઈ ગયો લોયણ કે છે એક વ્યક્તિત્વમાં અનંત અસ્તિત્વ જીવતું હોય છે ભાઈ ગુરુ આપણા જોડે આપણી બાજુથી આપણા જેવા દેખાતા હોય પણ બીજી બાજુથી સંપૂર્ણ પરમાત્મા તત્વ સાથેથી એક થયા છે લાખા પણ ક્યાં આ અપરાધ મારો કેવી રીતે મટે અને લાખા રે હા લાખો રે લાખો માં લાખો લેખતો રે અને કરતો તો કાંઈ હીરા ના વેપાર અને લાખા રે હા એ કરણી ચૂક્યો ને થઈ ગયો કોડિયો રે આખા શરીરે કોડ આવ્યા છે બધા એને થૂ થૂ કરે એના જોડે કોઈ ના બેસે બા એકલી લોયણ બેસતી ગુરુને ધક્કો માર્યો 92 વર્ષની ઉંમરના ગુરુને કુવામાં ધક્કો માર્યો તો બા
અને આખા શરીરમાંથી રક્તનું પેલું એ થયા કરે, કોડ ફૂટેલા અનેક દાડો બા. એ બાર બાર વર્ષે ગુરુ મારા આવ્યા રે, અને લેવા લાખાની હંબાળ એ હાથ રે દીધો ને કાયા થઈ હે મની, અને બોલ્યા છે લોયણનાર લાખા રે હા હે ગુરુજી આવે તો તાળા જેવું ગણે. અને એમ પણ પૂછ્યું નહીં, કશું નહીં બા, ખાલી આમ હાથ રે દીધો ને કાયા હેમની. પૃથ્વી તત્વની ક્ષમા મૂર્તિ, પૃથ્વી તત્વ આપણામાં ખરું, પણ હજુ ક્ષમા કરવી હોય તો નહીં, એ ક્ષમાની મૂર્તિ જ્યારે આપણે જોઈએ બા, ત્યારે આ ફાટ ફાટ આપણી જે નદી છે તે એ વ્યક્તિત્વમાં અસ્તિત્વમાં ઓગળ્યા વગર રહે જ નહીં. ગુરુનું પહેલું પહેલી મૂર્તિ ગુરુ ક્ષમા મૂર્તિ છે બા. જલ તત્વ આપણામાં ખરું, પણ સદગુરુમાં જલ તત્વનો રસ રસ મૂર્તિ છે, જેનું દર્શન, જેનું સ્મરણ, જેનું ભાષણ બા, જેનું દર્શન, જેનું સ્મરણ, જેનું ભાષણ અને સ્પર્શ આપણામાં રસ સૃષ્ટિ ખડી કરે તે સદગુરુ છે. આપણામાં એક રસ સૃષ્ટિ કરે છે. અગ્નિ તત્વ છે બા, અને ગુરુ વૈરાગ્યની મૂર્તિ છે બા. કાચું એ બળી જાય ને પાકું એ બળી જાય, લીલું સૂકું બધું એ બા. આપણામાં તો કશો વૈરાગ ના હોય, કશો નવા પૈસા ન હોય, પણ એવી વૈરાગ્યની મૂર્તિના જોડે જઈએ, ભળ 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 સૂકા તો લાકડા અને લીલા આપણી વાસનાના લાકડા પણ થોડા દાડે પ્રતાપ દાદા બળ્યા વગર ના રે. ગુરુ અગ્નિ તત્વમાં વૈરાગ્યની મૂર્તિ છે. વાયુ અને વાયુની પવિત્રતા, વાયુ જોજો પવિત્ર કરનારા પદાર્થોમાં વાયુ જેવો એકય નહીં બા.